નમસ્કાર દર્શક મિત્રો અસ્મિતા વિશેષ સંવાદમાં આપનું ફરી સ્વાગત કરું છું આપણને એ ખ્યાલ છે કે ગુજરાત વિશ્વકોસ્ટ ટ્રસ્ટ અમદાવાદ અને સંતુલન રાજકોટના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ પ્રકલ્પ અહીં હાથ ધરાઈ રહ્યો છે ઉદ્દેશ આપણે જાણીએ છીએ કે આવતીકાલની પેઢીને અને આજના યુવાનોને આપણે એવા વ્યક્તિત્વનો પરિચય આપવો છે કે જે આજે પોતાના પરિશ્રમ દ્વારા ખૂબ મોટું નામ કમાયું છે અને એને સમાજમાં પ્રદાન કર્યું છે પણ એમની જીવનયાત્રા વાળી રહી છે પ્રસવે દણે પાડ્યો છે એમણે પણ ખૂબ મહેનત કરી છે અને એ આપણા માટે બહુ મોટો પ્રેરણાનો સ્ત્રોત છે કે મહેનત કર્યા વગર કશું થતું નથી પણ એ વાત સ્વમુખેથી સાંભળીએ તો વધુ મજા આવે એટલે આ સ્ટુડિયોમાં એવા વ્યક્તિત્વ આવે છે કે જેની સાથે આપણે જીવનયાત્રા ઉપરનો સંવાદ કરીએ છીએ આજે આ સ્ટુડિયોની અંદર એક એવું વ્યક્તિત્વ મારી સાથે છે કે જેને ઘણા બધા પરિમાણો સાથે જોડી શકાય જેને કહીએ કે કુટુંબની એક લેગસી ધરાવે છે પર્યાવરણ માટે બહુ જ પોતાની નાની ઉંમરથી જેવો પ્રયત્નશીલ છે વિજ્ઞાન સાથે એમને નાતો છે સમાજ અને સંસ્કૃતિ સાથેનું જોડાણ છે અને પોતે સતત સમાજની નિસ્બત માટે કામ કરતા રહ્યા છે આ અમારી સાથે જે વ્યક્તિત્વ ઉપસ્થિત છે અને આપણે સૌ ઓળખીએ છીએ તેઓ છે શ્રી કાર્તિકે સારાભાઈ હું મિત્રો આપણા સૌ વતી કાર્તિકેભાઈનું હાર્દિક સ્વાગત કરું છું અને આપે સમય ફાળવીને આ સંવાદ માટે હાજર રહેવાનું પસંદ કર્યું તે બદલ અહુભવ વ્યક્ત કરું કાર્તિકેભાઈ મેં હમણાં જેમ કહ્યું તેમ આ નિરાંત જીવની ગોષ્ઠી છે એટલે પ્રશ્નોત્તરી નથી કહ્યું એને સંવાદ કહ્યું છે અમારે એ ખાસ તો સમાજ એ મૂકવું છે કે મારી સાથે જે અત્યારે કાર્તિકેયભાઈ બેઠા છે એમના બાળપણમાં એના માતા પિતાએ કયા પ્રકારનું ઘડતર કર્યું કે આજે આ વ્યક્તિત્વ ઘડાયું છે ત્યાંથી શરૂ કરીને આપણા પ્રાથમિક શાળાના શિક્ષકો અને એવા યાદગાર પ્રસંગો સાથે ઉદાહરણો સાથે આપ નિરાંતે વાત કરો એ વિનંતી છે અઘરું છે કારણ કે કેટલા કેટલી જુદી જુદી જાતની વ્યક્તિઓ આપણા શિક્ષકો ઇન્ફ્લુઅન્સ આપણે થયા છીએ અને ઘણી વાર એવું થાય છે પણ ખરું કે આપણે વિચાર કરીએ કે ભાઈ આ ક્યાંથી આવ્યું ક્યાંથી આવા વિચારો આવ્યા અને પોતાના છે કે કુટુંબના છે કે કંઈ શિક્ષણના છે પણ તમે કીધું એમ એક યુનિક કુટુંબમાં જન્મ તો થયેલો સારાભાઈ કુટુંબ એવું હતું કે જેમાં એક તો દેશને માટે કામ કરવું એ બહુ એનું ડીએનએ માં જ હતું એ કઈ કરવાનું એ કઈ વાત નથી કરતી કે હું કરવું જોઈએ અને આપણું જ છે એ રીતે સમજીને નહીં કે કોઈના માટે કરીએ છીએ નહીં પણ એ આપણી આપણી આપણું કર્તવ્ય છે અને આપણે આપણી પાસે જે સગવડ છે અને શક્તિ છે એને કેવી રીતે વાપરવી એટલે આ એક શું કહેવાય એઝમ્શન જ હતું આપણે કરીશું ઉદ્યોગશીલ કુટુંબ હતો પણ કોઈ દિવસ ઉદ્યોગની વાત થતી નથી અચ્છા વાત દેશના દેશની પરિસ્થિતિની થાય વિજ્ઞાનની થાય કળાની થાય અમ્માની સાથે અમ્માનો ડાન્સ દેવો એની પાસે સ્ટેજ પાસે બેસીને જોવું અમ્માના જે અમુક ગુરુ હતા કુચુપુડીના એમની પાસે બેસીને દરરોજ રામાયણને મહાભારત એમના તરફથી શીખ્યો હોવું એમને એ જે વાતો કરે છે જુદી જુદી મેગેઝીન જોતો હતો કોમિક્સ વાંચતો હતો બીજા પુસ્તકો વાંચતો હતો મારી સાથે ગુજરાતી અને એનાય સંસ્કાર વધારે આવે અમ્મા દક્ષિણના એટલે અમ્મા એવું કીધું કે આપણે કોઈ શોધીએ તમારી સાથે કામ કરે અને ગુરુદયાલ મલિક ચાચાજી ચાચાજી આપણે ત્યાં આશ્રમમાં અમ્મા નો સંબંધ એમની સાથે શાંતિ નિકેતન એટલે અમ્મા એમને પૂછ્યું કે કોઈ વ્યક્તિ છે કે જે કાર્તિકે સાથે સમય ગાળે અને એને સંસ્કાર પણ આપે ખાલી શિક્ષણ નહીં પણ કઈ જુદી જુદી વસ્તુ કરાવે એટલે પછી એમને કીધું કે પ્રતાપભાઈ ઉપાધ્યાય જે સાબરમતી આશ્રમની શાળાના પ્રિન્સિપલ હતા પ્રતાપને કીધું કે કરવાનું શીખવાનું છે શું બેકગ્રાઉન્ડ એમ લાગ્યું કે આને સંગીત શીખવાનું છે કે શું શીખવવાનું છે ખબર નહીં મેં બધી મારી મને યાદ છે પ્રતાપી પછી કીધું કે બધી કાર્તિકે બધી એટલી બધી સરસ બધી પેન્સિલ ને બધું ગોઠવીને રાખેલું અને મારા મનમાં થયું કે અઠોટા એવું કંઈ લાગે છે પણ પછી તો ખુબ એક સરસ થયું ઘણી ખરી જે મેઘાણી વાંચી કે મુનશી વાંચ્યા વાંચ્યા પ્રતાપભાઈ સાથે મળીને અચ્છા નું લિટરેચર પ્રતાપભાઈ તરફથી આવ્યું એમની સાથે બધું પછી એમના પ્રતાપભાઈ ને ગમે તો નીચે રસોઈ કરીને પણ લઈ આવું એમના માટે એ હું ક્રિકેટ રમતો અને વહેલા આવી ગયા હોય તો ઓફ સ્પીન બોલિંગ પણ કરે આપણી સાથે પણ એ જાતના એક એક કુટુંબજન હતા વિક્રમભાઈ ને પપ્પાને હંમેશા સમય ઓછો જ કારણ કે દોડો એમની સાથે ભણવા બેસીએ એટલે એ કે ચલો આ સાથે આ લેસનનું આપણે મદદ મેં કીધું મદદ કરશું પપ્પા પછી એમની સાથે બેસીએ તો એ જવાબ ના આપે કે હું એમને પ્રશ્ન પૂછું તો એ મને બીજો પ્રશ્ન પૂછે મેપા કહી દો ને આપણે જલ્દી બેસે ખરા મારી સાથે જવાબ લખવાનો અને આ જાતનું એક કુટુંબમાં ચર્ચા જુદી જુદી થાય કળાની થાય વિજ્ઞાનની થાય પ્રતાપી જેવા અનેક બીજા પણ લોકો સ્કૂલમાં જવાનું હતું ત્યારે સૌથી પેલા મને લાગે એકે બે વર્ષ બાલઘરમાં ગયેલો અને પછી શ્રેયષ્ઠમાં જે લીનાબેને અને મનોરમા શરૂ કરી લીધો વખતે શાહીબાબમાં અને એનો ઇતિહાસ એવો છે કે એની પહેલાંની પેઢી એટલે વિક્રમબીની પેઢી અંબાલાલને સરલા દેવી સારાભાઈ જ્યારે શોધતા હતા કે પોતાના બાળકો એ લોકો પાસે આઠ બાળકો હતા છે તો એ લોકોને કઈ જાતનું ભણતર આપવું તો કોઈ સ્કૂલમાં ગયા તેમાં કંઈ મજા આવી નહીં કે આ કે બરાબર નથી પછી નાની કેલિકોના વડા થયેલા એમને એવું હતું કે ઇંગ્લેન્ડમાં લેન્કેસ્ટરમાં અને સૌથી સારી જે પદ્ધતિઓ છે મેન્યુફેક્ચરિંગની એ શીખવી જોઈએ એટલે ઇંગ્લેન્ડ જઈને એમ એ વખતે પહેલા બે બાળકો ત્રણ બાળકો થઈ ગયા એને ત્યાં સ્કૂલમાં મૂક્યા તો ત્યાં ભેદભાવ તરત બ્રાઉન રંગના કે કાળા રંગના બાળકો ઇંગ્લિશ એટલે છોકરાઓ તો ગભરાઈ ગયા કે આ કે અમારે આ સ્કૂલમાં નથી જવું કે જે અમને અમને આવી રીતે પ્રેજિડિસથી જુએ છે એટલે એમને ત્યાં બંધ કરી દીધું અને અહીંયા કમળાશંકર માસ્ટર હતા એમની સાથે એમની એમની સાથે બધું કઈ જાતનું ભણતર હોવું જોઈએ એના એના પ્રયોગો કરતા હતા ત્યાં એમને કંઈ શિપમાં જતા હતા ને ઇંગ્લેન્ડની વખતે તો લંડન બુક રિવ્યુમાં કોઈ એક મેડમ મોન્ટેસરી નામના બેન હતા એમનું કે વાંચ્યું એ બેન પર શરૂ જ કરતા હતા એ વખતે એના વિશે વાંચ્યું તે એમને ગમ્યું કે આમાં બાળક કેન્દ્રિત શિક્ષણ અને દરેક બાળકની જે પોતાની જે શક્તિ છે એ ખીલી ઉઠે એવું શિક્ષણ કરવું એમને ખૂબ રસ પડ્યો એમણે મોટેસરીનો ક્લાસ લીધો ત્યાં મેડમ મોટેસરીને મળ્યા ત્યાં ઇંગ્લેન્ડમાં એક સ્કૂલ હતી ત્યાં પણ જોવા ગયા કમળા શંકરમી સાથે હતા એમણે કીધું કે ભાઈ આ મને તો બહુ ગમ્યું નથી પણ તમને એટલે પછી જ્યારે પાછા આવ્યા ત્યારે એમણે કીધું કે ભાઈ આપણે પોતાની શાળા એક કરીયા એટલે જે એમનું કમ્પાઉન્ડ હતું શાહીબાગમાં જેને રિટ્રીટ કે છે તો રિટ્રીટ માં એક એક મકાનમાં પોતે શાળા શરૂ કરી પણ આઠ બાળકો માટે ઓકે આઠ જ બાળકો માટે એ વખતે ઘણા લોકોએ પૂછ્યું કે ભાઈ અમારે બાળકોને કેમ તમે રહેતા નથી તમે સ્નોબિશ છો કે શું છો તમે કેમ લેતા કેમ નથી અને અંબાલાલભાઈનો જવાબ એ વખત એવો હતો કે ભાઈ હું નવો એક અખતરો કરું છું એનું પરિણામ મને ખબર નથી શું થવાનું છે એટલે કોઈ બીજાના બાળકની જવાબદારી લઈને એક થઈ શકે બરાબર પણ એમણે આખું એક કર્યું એ વખતના એ વખતનો સમય એવો હતો એટલે કારણ કે આ બધાની અસર સીધી પડી છે બાળપણમાં એ એ વાર્તા સમજાવવા સમજાવતી નથી એટલે એ વખતે મને લાગે છે ઓગણીસો વીસ કેવું હતું ગુજરાત સાહિત્ય પરિષદ અહી સભા હતી અને એ વખતે બધાને એવું લાગ્યું કે આપણે રવિન્દ્રનાથ ટાગોર ને બોલાવીએ પછી રવિન્દ્રનાથ ટાગોર એમને તો આવે નહીં તો આપણે ગાંધીજીને કહીએ કે તમે કાગળ લખો ઓકે તો આવે એટલે ગાંધીજીને કીધું એમણે લખ્યું અને ટગોરે ઓબિયસલી સ્વીકાર્યું કે ભાઈ આ બોલાવે છે તમારે જવું જોઈએ પછી ગાંધીજીના સાથીઓ તો ગાંધીજી પાસે જાય છે કે ભાઈ ટગોરે તમે બોલાવ્યા તમે તો ભલે આવી આશ્રમ જેવી સાદે માં રહેતા હશો પણ ટગોર તો એક એરિસ્ટોક્રેટ છે એમને એવું શું કઈ ફાવે નહીં એટલે આપણે ક્યાં શું કરીશું શું એમની વ્યવસ્થા એટલે કે તમે અંબાલાલ ભાઈ ને કહો કે ત્યાં રાખીએ હા એટલે એક એક રાત આશ્રમમાં રહ્યા બીજે દિવસ અંબાલાલ પણ એનાથી એક મિત્રતા ઉભી થઈ ટગોર અને સરલા દેવી સાથે એટલે આ શિક્ષણના કોન્ટેક્ટમાં કહું છું કે એટલે શાંતિ નિકેતનમાં જે થતું હતું એની પણ ખુબ અસર આ શાળા ઉપર થઈ મોન્ટેસરી સાથે કુટુંબ બહુ જ બહુ સંકળાયેલું ગાંધીજીના જે અમુક વિચારો હતા એ તો બધી અસર હતી અને ત્રીજું શાંતિ નિકેતન કે જેમાં કળા આવ્યો અને કળાના બધા શિક્ષકો ત્યાં એ સ્કૂલમાં હતા એ લગભગ બધા ત્યાં શાંતિ નિકેતન હતા રવિશંકર ભાઈ ખરા રવિશંકર ખરા પણ બીજા બધા ત્યાં શાંતિ નિકેતન

મોન્ટેસરી શાળા આપણે કહીએ મોન્ટેસરી મેડમ મોન્ટેસરીના એક એ વખતે એનો બત્રીજો કેવું ગણતા હતા મારીઓ પછી ખબર પડી એમના મૃત્યુ પછી એમણે કબૂલ કર્યું કે આ ખરેખર એમનો પુત્ર જ હતો પણ એ મારો જન્મ થયો ત્યારે એ અહીંયા હશે એટલે કે હું આ કાર્તિકનો ગોડફાધર થઉં એટલે એક હજુ પણ એક સરસ ઇટાલિયન પ્લેટ

ઘણા શિક્ષકો અને જુદું જુદું લીનાબેન હતા એટલે એક બાજુ મારા ફોઈ એ પ્રિન્સિપલ હોય પણ એ કુદે લાગવા નથી દીધું કે એ છે એમ અને શ્રેષમાં ઘણા ઘણા શિક્ષકો હતા જે ખૂબ સરસ હતા એમાં જુદા વિષયો ત્યાં ખાસ કરીને લીનાબેને શું કર્યું કે જે એમના બાળપણમાં પણ થતું હતું કે કોઈ એક વિષય લઈ અને એનો મેળો કરે અચ્છા શ્રેષનો મેળો વખતે બહુ જ પ્રસિદ્ધ થયેલું અને એક પ્રોજેક્ટ લે કોઈ પણ અને પ્રોજેક્ટ કોઈ વાર પ્રાંત શકે કે એનો એનું બધું શીખે બાળકો અથવા કોઈ પુસ્તક હશે ઇલિયડ એનું લીધેલું ગ્રીક નું પણ એવો એક પ્રોજેક્ટ લઈને બધા બાળકો કામ કરે અને પોતાના વિષય સાથે જોડી જોડી આપે એટલે એક વસ્તુ બહુ ખુબ સરસ હતું કે એમાં સાથે હતું સ્કૂલોમાં બીજા પણ મુશ્કેલી હતી કોણ જાણે લીનાબેનને ને એક વાર એવું થયું કે આપણે દેશી રમતો જ રમવી જોઈએ એટલે ક્રિકેટ ના રમાડે અચ્છા ત્યાં એટલે પછી હું મેં અંબાલા કીધું મારા દાદાજીને મેં કીધું તમારી દીકરીને કંઈ કહો તમે ક્રિકેટ હવે કંઈ માર નો ના કે આપણું આપણે દેશનું થઈ ગયું પણ એ ક્રિકેટ રમાડે નહીં કે દાદાજી કહેવું કેવું શું કે આપણે તો એવું પ્રથા કોઈને આગ્રહ નહીં કરવો નહીં કરવો આગ્રહ નહીં કરવો એટલે એમણે એવું કીધું કે હું આખું ક્રિકેટનું કીટ લઈ અને શ્રેષ્ઠને ડોનેશન આપ્યું એટલે એવું આપ્યું એટલે પછી ત્યાંથી ક્રિકેટ રમવાનું શરૂ થયું શ્રેષમાં શ્રેષમાં પ્રવાસો બહુ સરસ થાય અને પ્રવાસોમાં જઈએ અને પ્રવાસમાં ગીતો બધા ઘણા જાણે લીનાબેન પોતે સરસ ગાય સ્વાશ્રય બહુ અગત્યનો હતો અને આજે પણ મારા સ્કૂલના મિત્રો પૂછો કે તમારે એક વસ્તુ સ્કૂલની યાદ હોય તો શું છે તો એ સ્વાશ્રયની વાત કરે કારણ કે આજે કોઈ પણ પરિસ્થિતિમાં જઈએ તો પોતે વાવવાનું હોય કે પોતે સાફ કરવાનું હોય કે કઈ વાસણ ધોવાના હોય પોતે પોતે કરી શકાય કરી શકીએ અને એમાં કોઈ નાનમ કે યોગી છે નહીં કોઈનું પણ કામ અને

પણ આ જે ગુણ છે વેલ્યુઝ છે કળા છે પ્રાંતો વિશે બીજા પ્રાંતો વિશે જાણવાનું છે આ બધી વસ્તુ અને એ શ્રેયસનું એક એક બહુ યુનિક એજ્યુકેશન મોડલ જે હજુ પણ અત્યારે કહી રહ્યા છે આજે હું પણ એક અભયભાઈ ચલ એનો મુખ્ય ટ્રસ્ટી હું પણ એક ટ્રસ્ટી છું એમાં અને એ બધા કેવી રીતે અભ્યાસ કરવો જે મારા વિષયનો છે એટલે આવી આવી જાતની એક સ્કૂલમાંથી તપાસ થયેલો અને એ વખતે જ્યારે અંગ્રેજી માધ્યમની વાત આવી ત્યારે શેષમાં નહોતું પણ એ વખતે વિક્રમભાઈને પણ લાગી ગયું જે છેલ્લા વર્ષો છે જે નવ દસ માં એ વખતે અંગ્રેજી માધ્યમ હોય વિજ્ઞાનના માટે તો વધારે સારું થશે તો એ વખતે એનસીઆરટીએ એક એક નવો સિલેબસ કરેલો મલ્ટીપર્પસ કે જેમાં બીજી બધી સ્કિલ્સ પણ આવી શકે ઓકે મે સુથારી કામ લીધેલું હા એ બીજી સ્કિલ્સમાં અને પણ એ એ બહુ સરસ વિષય હતો અને બધા બધા એમાં લીધા મે પણ એ સ્કૂલમાં જ સુથારી કામ શીખાય સ્કૂલમાં સુથારી કામ એક મિસ્ત્રી હતા જે પછીથી મારી સાથે ઘણું કામ કર્યું હા પણ એ વખતે સ્કૂલમાં એવું હતું કે પેલું સુથારી કામનું પેપર ફૂટી ના જાય એના માટે શું કરવું એ લોકોએ તો લાકડાના બધા માપ આપે તો કોઈ પણ વિચાર કરે આ કઈ ખુરશી બનાવવાની છે કે આ ટેબલ બનાવવાનું છે એટલે એ ના આપે એના માટે એક મોટો લાકડાનો એક પેપર હતો એટલે પેલા જે અમારે એક્ઝામિનર છે એને પણ એ દિવસ સુધી ખબર ના પડે કે શું કાઢતી કે સરસ હતી વસ્તુ પણ એ બધું જે આવડત હતી ને બધી ખૂબ કામમાં આવે છે આજે પણ એટલે એ વિચાર પણ ના આવે કે આપણે કરવાનું કે નહીં કે કઈ પડ્યું હોય તો ઉભા થવાનું કે નહીં અહીંયા બેગ લેલું બેગ ના લેતા મારી અમને લડશે જો સારું ના આવે તો બીજી વાત છે તો બને ત્યાં સુધી પોતે એટલે આ તો એક અભ્યાસ ને પડતર

વિક્રમભાઈ એમઆઈટી સાથે જોડાયેલા આ એટોમિક એનર્જીના ચેરમેન નથી થયા ઓકે સ્પેસના એટોમિક એનર્જી નીચે બાબા જીતતા ચોસઠ ની વાત છે એટલે એ વખતે અમેરિકામાં વિજ્ઞાન શિક્ષણ ઉપર ખુબ રસ પડેલો લોકો રસ એટલે થયેલો કે રશિયા એ સ્પુટનિક સેટેલાઇટ કર્યું અને અમેરિકા માની જ ના શકે કે બીજો દેશ અમારાથી આગળ કેવી રીતે વધી ગયો એટલે કે ચોક્કસ આપણા ભણતરમાં કઈ ખામી છે એટલે અમેરિકામાં સૌથી જે સારા વિજ્ઞાનના સંસ્થાઓ હતી એ સંસ્થાઓને કીધું કે તમે શિક્ષણમાં કઈ રસ લો ફિઝિક્સનું શિક્ષણ કેવી રીતે કરવાનું બાયોલોજીનું શિક્ષણ કે રીતે કરવાનું સ્કૂલ કરવાનું અને એમઆઈટી એમાંથી એક લીડિંગ અને વિક્રમભાઈ ત્યાં હતા એટલે એ વખતે પીએસએસસી કરીને પ્રોગ્રામ હતો ફિઝિકલ સ્ટડીઝ પ્રોગ્રામ એટલે એ વિક્રમે જોયેલો આપણા દેશમાં પણ કરવી જોઈએ એટલે અહીંયા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં એ કોરડામાં આ એક્સપેરિમેન્ટ એમણે શરૂ કર્યો ઓકે એમાં ઉપર જોડાયેલો અને અભિજીત સેન જે પછી આઈપીઆરમાં પ્લાઝમા રિસર્ચમાં લીડિંગ સાયન્ટિસ્ટ એ બધા પણ એમાં એ વખતે વિદ્યાર્થીઓ બધા એટલે એ વખતે ઘણી પ્રેક્ટિકલ વસ્તુઓ પ્રેક્ટિકલ ફિઝિક્સના પ્રયોગો ને બધું કર્યું એટલે એ વખતે અહીંયાથી પછી કેમ્બ્રિજમાં એટલીસ્ટ એક વર્ષ હું ઝીવેસમાં હતો અને પછી એ વખતે વધારે કોમ્પિટિટિવ એક્ઝામમાં રસ પડ્યો કારણ કે સ્ટ્રેસમાં એટલું બધું માર્ક ઉપર એટલું બધું નહોતો અહીંયા ખરું એટલે એ વખતે ભરત જેને અહીંયા આપણે પેલી ગીતાનું પુસ્તક કર્યું ને જેને હા 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 ભરત પટેલ બી હા એ મને ત્યાં મળે એ વખતે એ માં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવેલો હતો અચ્છા એટલે એ મારા મિત્ર એટલે અમે દરરોજ વાત કરીએ કે શું છે કોમ્પિટિટિ માં કે ત રહેવું કે તમે સક્સિડ કરવું એટલે ધેવેઝ નું એજ્યુકેશન બધું યસ વેરી નાઇસ જુદું હતું પણ સરસ હતું સીધું મને ગમે એવું કોમ્પિટિશન એટલે મને એવું વાંધો એનસીસી એ વખત ત્યાં હતું એનસીસીમાં અમારો એક વસ્ત્રપુર માં વખત કેમ્પ હતો એટલે એમાં મને બેસ્ટ કેડિટ મળેલું અચ્છા એટલે જુદી જુદી જાતના સ્પોર્ટ્સ ઘણા રમતા હતા હોકી રમતા હતા હોકી ની સ્કૂલ ની ટીમમાં પણ હું હતો ગુજરાતની એટલે એ એમ શિક્ષણ બહુ સરસ હતું આમ કે બીજા કઈ એવા કઈ ટેન્શન એના કર્યું કેમબ્રિજ માં એડમિશન મળ્યું અને પછી પાસઠમાં ઓગણીસો ને પાસઠમાં કેમ્બ્રિજ ગયો તો એ વખતે અહીંયા ભારત ને પાકિસ્તાન નું એક વોર ચાલતી એટલે મારે એક બે મહિના એક મહિના વહેલા જવું પડ્યું દીકરા મહિને પણ લાગ્યું કદાચ પ્લેન જવાના બંધ થઈ જાય તો શું થશે એટલે ત્યાં ગયો અને ઇંગ્લેન્ડમાં અને એ વખતે આ જે પ્રેજિડિસ જે હતું ઇંગ્લેન્ડમાં કોઈ પણ કઈ જુદું કરવા જાવ તો એમને લાગે કે આ શું કરો છો એ લાગે થોડું કે કે હતું છે સૌથી પહેલા જ દિવસે મને જે પ્રશ્ન પૂછેલો એમાં હું તો અહિયાં સારો વિદ્યાર્થી હતો અને પેલો આવડે નહી મને પ્રશ્ન પેલો જ પ્રશ્ન પૂછ્યો મારે બીજા દિવસે સવારે નવ વાગે બતાવવાનો તો રાતના મોડે સુધી કામ કર્યું ત્રણ વાગ્યા સુધી મને લાગે કામ કર્યું પણ પેલો આવડે નહીં જાવ એટલે સવારે તો હું ગયો નવ વાગે મેં કીધું મારા પ્રોફેસર ને કે આ તો સોલ્વ થાયું છે જ નહીં એટલે મને કીધું કેમ સોલ્વ ના થાય એટલે મેં કીધું આમાં પથ્થરની સ્પેસિફિક ગ્રેવિટી જોઈએ અને એ આંકડો હોય તો સોલ્વ થાય નહી નહી તો ના થઈ શકે અને એ વસ્તુ કોઈ જગ્યાએ આપી નથી કોઈ ટેબલમાં નથી આપી કોઈ પ્રશ્ન જે પૂછ્યો એમાં નથી આપી પછી મેં કીધું કે એમણે મને પૂછ્યું કે કેટલી હશે કેટલી ખબર નથી કે છે લોખંડથી વધારે મેં કીધું ના લોખંડથી તો ઓછી હોય આનાથી વધારે મેં કીધું આનાથી થોડી વધારે હોય એમ કરીને મને જુદી જુદી ગયા અને બે બે જુદા આંકડા આવ્યા બે રીતે સોલ્વ કર્યું મેં કીધું તારે લખવાનું કે જવાબ આ બેની વચ્ચે છે અચ્છા એટલે એટલું અજમ પડ્યું કે આપણા દેશમાં જે અંગ્રેજોએ ગણિત જે શીખવ્યું એ અકાઉન્ટનું ગણિત કે જેમાં લગભગ એ શબ્દ જ નથી અપ્રોક્સિમેટ છે એટલે તમારે પેલો બેલેન્સ શીટ કરે એમાં દસ પૈસાનો પણ ફેર આવે તો ફરી વાર કરવું પડે બરોબર વિજ્ઞાનનું ગણિત જુદું છે જે આપણને શીખવાડવામાં નથી હોય ને આજે પણ આપણી શાળામાં છે એટલે જે જે બધી વસ્તુ બધી માહિતી આપણી પાસે ના હોય છતાં પણ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનું જીવનમાં આવે જ કરે છે જીવનમાં જોઈએ બધી માહિતી નથી પણ છતાં સમય આવી ગયો છે કે નિર્ણય લેવાનો તો કેવી આપડે ત્યાં આપણે બીજું છે હું તો એનસીઆરટીમાં એનસીઆરટી કીધું છે કે વિદ્યાર્થી એવું કહો કે જે પ્રશ્ન આપો ને એની સાથે બીજી બે માહિતી આપો કે જે જરૂર નથી જો ખીટમાં એક સ્ક્રુ વધારે આવે ને એવું હ તો પેલો મથ્યા જ કરશે કે આ માહિતી વાપરી નથી એટલે મેં ખોટું કર્યું એવું નહીં કે આ માહિતી જરૂર નથી એટલે કઈ માહિતી વાપરવી એવું સિલેક્ટ કરવું પ્રશ્ન પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે એ પણ એક એ પણ એક શીખવાનું છે કારણ કે જીવનમાં પછી તમને માહિતી એ રીતે મળતી નથી ને તો તમારે શોધી પડે કે મારે આનું આના વિશે જાણવું છે પર્યાવરણના પ્રશ્નો છે અત્યારે તો કઈ શું પૂછશો એના માટે પર્યાવરણના પ્રશ્નોમાં શું પૂછશો એટલે આ જાતનું આખું એક એક એટલે કેમ્બ્રિજમાં ઘણી ઘણી વસ્તુ છે કે એક ઉદાહરણ આપ્યું કે જે જાતનું ફિઝિક્સ કરે એને બધું ખૂબ ખૂબ રસ પડે બને એમાં ફિઝિક્સમાં પણ એ વખતે લંડન ટાઈમ્સમાં ગુરુવાર હશે કઈ કે દર ગુરુવારે એક નેવિલ મેક્સવેલનો એક લેખ આવે કે ઇન્ડિયા ઇઝ ડિસઇન્ટિગ્રેટિંગ ડેમોક્રેસી કે આપણી લોકશાહી બે ત્રણ વર્ષથી વધારે ચાલવાની નથી અને ખૂબ ગુસ્સો આવે આ વાંચીને આ વસ્તુ ખોટી છે લખે છે બરોબર છે જ નહીં પણ કેમ ખોટી છે એ એના માટે શબ્દો નતા ખરું મને લાગે આ ખોટું છે પણ શબ્દો નહીં કે કેવું કેવી રીતે ખોટું છે એટલે મેં પપ્પાને કીધું મેં કીધું મારી પાસે મેં આ બધો અભ્યાસ જ નથી કર્યો અને મારો અનુભવ અમદાવાદ નો છે કે ગુજરાત નો છે બહુ બધો વધારે તો હું ચર્ચામાં પડું સંવાદમાં પડું કોઈની સાથે તો જવાબ કીધે આપવા મને ખબર નથી ખોટું છે ખરા છે પણ ખબર નથી કે એટલે એમણે મારા પ્રમાણે એક એક કે દસ પંદર પુસ્તકો અબાઉટ ભારતના લોકશાહી વિશે પોલિટિક્સ વિશે વિકાસ વિશે એ બધી શોધીને આપી અને એ બધી ત્યાં

કે તું બધું અહીંયા વાંચતો હતો એ વખતે બીએસપી ને સમાજવાદી ને મધુ લીમય ને લોહિયા ને તેરે બધા તું મને બધું શીખવાડે છે એ વસ્તુ મને કોઈ દિવસ જિંદગીમાં કામમાં નથી આવવાની પણ તારી સાથે ચર્ચા તું મને બધું શીખવાડે છે તો મારી મગજ તે અમુક જગ્યા રોકી રીતે ખાલી કરી આપ પણ એની કેમ્બ્રિજ ખૂબ ખૂબ સરસ હતું એ વખતે મને બહુ રાતતા એ બધા આવડતું વિક્રમભાઈ ને ખૂબ રસ મને એટલું બધું ખ્યાલ કરી શકું પણ શાકાહારી અને ત્યાં પછી બીજું મળે નહી જોઈએ એવું વેજીટેરિયન જે આવે એ બધું નોન વેજીટેરિયન જેવું દેખાવું જોઈએ એટલે તમને એવું ના લાગે તમે જુદા પડો છો આપણને એવું હોય નહીં કે પેલા જેવું દેખાય ના દેખાય એવું તમે પણ એને એવું કે એના જેવું દેખાવું જોઈએ ભાઈ એટલે બધું આવે

એમના ત્યાં જઈને મારા બેને મને બેઝિક બટાકાનું શાક શાકી બનાવવાનું એટલું એટલું શીખવું થોડું એવું આવડતું હતું પણ ત્યાં જઈને પછી બધા આખે ત્રાક કરીને બધું અને આજે તો બહુ મજા આવે છે અમ્માએ ઘણી વાર મને કે અહીંયા બેઠા એમ કે ખાવાનું આવે સ્વાદિષ્ટ ના હોય ને કારણ કે તું આને થોડું જેઝઅપ કરીએ અમને આને કઈ કઈ આમાં કઈ કર કેટલું થાય જે હું કરી આવું કીધું કે પ્રતાપભાઈ ને હું ઘણી વાર એ તો કેમ આમ થોડું મજા મજા તરસ પડતો તો પહેલેથી પણ પછી ત્યાં જઈને બરોબર શિવાળું થયું ત્યાં ત્રીજા વર્ષે હું કેમ્બ્રી સોસાયટીનો ઇન્ડિયા સોસાયટીનો સેક્રેટરી હતો અને એ વખતે ત્યાં એક પેંગ્વિનની અ ગીતા એક મારિયો નામના માણસે લખેલી હતી કે મે જોયું કે કેમ્બ્રીની પાસે જ રહે છે અને એટલું સરસ ભાષાંતર છે નાની પેંગ્વિનની બે એક ઉપનિષદ ઉપર છે અને ગીતા ઉપર છે એટલે એમને વાંચેલી હતી એટલી પછી મેં એમને કોન્ટેક કર્યો એમને બોલાવ્યા એ વખતે અબુ આપણા એક કાર્ટુનિસ્ટ યસ જે એ વખતે ગાર્ડિયન માટે દોરતા હતા તો અબુ અબુ કે કે હું મેં એવું કીધું તમે પણ આવો આપણે કેમ્બ્રિજ ઇન્ડિયન સોસાયટીને બોલવા માટે અને મને યાદ છે કે બોર્ડ પર ચોક લઈને આમ સેજ દોરવાનું શરૂ કરે એટલે આપણે ખબર રૂવાટા હોવાથી આપણે ખબર છે એક્ઝેક્ટલી કેવી રીતે એમની શૈલી કઈ છે એ મને કહેતા હતા એ વખત કે મને કાર્ટુનિંગમાં બહુ રસ હજુ પણ મારી નોટ જુઓ તો એમાં આજુબાજુ એક શિક્ષકનું ચિત્ર તો આવી જાય કે બીજું ચિત્ર આવી જાય ખાસ કરીને ક્લાસમાં ધ્યાન ના એટલે આવું કે ભાઈ તારે સૌથી પહેલા કોઈને જોઈને વિચાર કરો કે કયા પક્ષી કે પ્રાણીનો નો યાદ અપાવે છે આ માણસ અને પછી કાર્ટૂન દોરવાનું તો તું સારું દોરી શકીશ આવું એક એમનું વાક્ય યાદ રહી ગયું પણ હું પાછું પેલી ની વાત કરું તો પેલી પેલી વાત આવતી હતી એટલે એ બધું શરૂ કરી વાંચવાનું બીજા વર્ષે અહીંયા બિહારમાં દુષ્કાળ હતો અને લંડન સપ્લિમેન્ટમાં આજે મોટો આખો આર્ટિકલ હતો બિહારના ડ્રાઉટનો અને બહુ જ ખરાબ પરિસ્થિતિ એટલે મેં પપ્પાને કીધું કે નાન રજામાં અહીંયા આવું છું દોઢ મહિના આવું છું પણ મહિનો મારે બિહારમાં ગાવો છું સારું તો ત્યાં એ વખતે થોડા ઓળખાણ છે પણ બસમાં જવાનું બધે અને એટલી બધી જાંબુ ને મીઠું નાખી જાતા જતા બધા ફરે એમાં જોયું કે કેટલી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ ત્યાં કામ કરે છે અને એમાં ઘણી આપણી ગુજરાતની અમદાવાદની કોઈને કીધું નથી કઈ બીજું મોટી વસ્તુ નથી જયપ્રકાશ પણ એ વખત ત્યાં જ કામ કર્યું કે આટલી બધી વસ્તુ આટલી સુંદર થાય છે એટલે એ વખત મેં કીધું કે મારાથી આપણા દેશમાં આવી અને ખાલી વિજ્ઞાનમાં રસ પડે એવું મારાથી નહીં થાય કોઈ પણ પ્રશ્ન હું જોઉં છું ને તેમાં પછી મન જતું રહે છે બરાબર અને એમાં કંઈ કરી શકાય એટલે એ એ વસ્તુ અને સાયન્ટિફિક રિસર્ચ સ્પેસ રિસર્ચ એ બે વસ્તુ જતી નથી મારા માટે હા એટલી સારી અને આઈ વુડ લાઈક ટુ ચેન્જ ટુ ધ સબ્જેક્ટ ફિઝિક્સ વિજ્ઞાન ધિઝિક્સ એટલે એ વખતે બીજું સારું શું થયેલું કે ત્યાં હોય તો વિક્રમભાઈ ભલે બે દિવસ માટે આવે જવાનું ત્યાં આવી જાય પણ એ વખતે હું ને એકલા જ હોઈએ અહીંયા કુટુંબમાં જોઈન્ટ ફેમિલી બધા કેટલા લોકો હોય મળવાનું પણ ત્યાં જે અને આઈ વોઝ ઓલસો એન એડલ્ટ હવે અઢાર વર્ષ થઈ ગયા એટલે એમની સાથે ખૂબ વાત કરી પણ એમણે પણ કીધું કે ભાઈ તું ની ડિગ્રી તો પતાવ સરસ કારણ કે એ જે પાયો છે સાયન્સ નો એ ખૂબ જ અગત્યનો છે પછી જે વિષય કરવો હોય અને પછી આપણે જોઈએ કે ક્યાં જવું છે શું કરવું છે તો એ વખતે એમને પેલું એમઆઈટી નું કનેક્શન અને એમઆઈટી એ ઓગણીસો સાહીઠમાં અને એમની પાસે ઘણા મોટા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હતા તો એ લોકો ત્યાં ગયા ટેકનિકલી જોયું કે આ ટેકનિકલી ખાલી પ્રોજેક્ટ સોલ્વ નથી થઈ શકતા અ સાયન્સ સાથે સોશિયલ સાયન્સ સમાજ વિદ્યા પોલિટિકલ સાયન્સ આ બધી વસ્તુ ના ખબર હોય આપણને અને એ પ્રોસેસ ખબર ના હોય કે વિકાસનું પ્રોસેસ શું છે લોકોને લોકોને કેવી રીતે જાગૃત કરવા કેમ કેમ અમુક પ્રાંતો પછાત રહે છે કેમ કેમ આટલી ગરીબ એ આજે પ્રશ્નો જે ઊભા થાય છે એ સમાજ હોય તો શું કરવું અને એ એમઆઇટીમાં જે જે આખું ગ્રુપ હતું એ આખું એન્જિનિયરિંગ ને સાયન્સમાંથી માંથી આવેલો હતો વિદ્યાર્થી એટલે વિક્રમે કીધું કે એ તને વધારે ફાવશે કે એ જ તારા જેવું જ એક બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીઓ છે અને એમના પ્રશ્નોમાં છે એટલે પછી કેમ્બ્રિજ નું પતાવીને પછી આઈ વેન્ટ ટુ એમઆઈટી ઓકે એમઆઈટીમાં એ વખતે અહીંયા રજામાં આવેલો ત્યારે અહીંયા સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાં બર્નાટ કોન હતા અને એમને સમર વર્કશોપ હતી અને સમર વર્કશોપમાં એ લોકો અમદાવાદની પોળ અને પોળ ની લોકો રહે છે એના શું અનુભવ છે એમાં શું છે એટલે મને સૌથી પહેલા જે પર્યાવરણ શબ્દ વાપર્યો છે ને મેં તો એ કોન્ટેક્સમાં વાપર્યો છે પર્યાવરણ એટલે કુદરતી પર્યાવરણ નહીં ઓકે પણ એક પર્યાવરણ પોળનું પર્યાવરણ છે અને એક હાઉસિંગ સોસાયટી નું પર્યાવરણ પર્યાવરણ છે અને એ બેમાં રહેવાથી કઈ ફેર થાય છે આ આ પ્રશ્ન હતો સૌથી પહેલા એટલે પછી મેં એનું રિસર્ચ કરેલું એ વખતે એમની સાથે મળીને ઘણા લોકોને ઇન્ટરવ્યુ કર્યા જયંતિ દલાલ એ વખતે ત્યાં રહેતા હતા તો જયંતિભાઈ સાથે પણ ઘણી વાત કરેલી જયંતિભાઈ પોતે કે ભાઈ પહેલા એવું હતું એ વખતે પોળ પણ બદલાતી જતી હતી એ કહે પોળ પહેલા એવી હતી કે હું કોઈ પણ બાળકને કહું કે આ કચરો લઈ લે આપણા પોળમાંથી તો એ લઈ લે હવે તમે કોણ એવું પૂછનાર થઈ ગયા એટલે એ જે પોળનું જે સમાજ હતો એ પણ થોડો બરાબર ટ્રાન્સફોર્મ થવા માંડ્યો એટલે આ જે રસ હતો પણ સડલી આ જે વિચાર આવ્યા કે વિકાસ અને જે હ્યુમન વિકાસ જે થાય છે જે જાતના માણસો અને જે એની આજુબાજુનું જે એક પર્યાવરણ છે કે આત્મશૈયર છે એને કઈ જાતનો સમજ અને એ પ્રશ્ન રહ્યો એમઆઇટીમાં એ વખતે ઘણો રસ હતો કે નવું હિન્દુસ્તાન ક્યાં ઘડી રહ્યું છે હા અચ્છા અને ભાષા ક્યાં ઘડી રહી છે એટલે સરકારની થાય છે એટલે એ વખત મેં એ વખત આવ્યું એમ કરેલું કે આ વસ્તુ મુંબઈના સ્ટ્રીટ્સ ઉપર થાય છે કારણ કે મુંબઈ સૌથી વધારે કોસ્મોપોલિટીન શહેર હતું આપણે મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર મરાઠી બોલતા સૌથી વધારે ગુજરાતી લગભગ સત્તર અઢાર ટકાના છે પણ દસ પંદર ટકા દક્ષિણથી આવેલા ઉત્તર બાદર થયા અને એ બધા એક જગ્યાએ બધા આવી ગયા અને પોતાની રીતે ઇક્વેશન એકબીજાની સાથેનો કરે છે તો એ વખતે મારી સાથે એક મેરી ફેન્સોડ હતી એ વખતે એ સાથે ભણતા હતા એટલે એને રસ હતો એ વખતે શિવસેનાની શરૂઆત થતી હતી અચ્છા એટલે એને રસ હતો કે શિવસેના કેવી રીતે થાય છે ને હાઉ નેટિવિસ્ટ મુવમેન્ટ જે એવી વખતે માઇગ્રેટની સામે હતી એ વખતે શરૂઆતમાં સાઉથ ઇન્ડિયન વિરુદ્ધ હતું વધારે અને બીજી બાજુ હું આ બાજુ જોવા માંડ્યું કે ભાઈ સાઉથ ઇન્ડિયન સમાજ કેવી રીતે અને આની સાથે ડીલ કેવી રીતે કરે છે એટલે એ પછી મારો થિસિસનો એક આચ્છ અને એ વખતે મુંબઈમાં ઘણો મેં સમય ગાળ્યો વિક્રમભાઈ પણ એવો વખતે એટોમિક એનીજીના ચેરમેન થઈ ગયેલા મુંબઈમાં હતા અને ધારાવી જવું એટલે ધારાવીમાં અને પછી રેલવે લાઇન હતી રેલવે લાઈન બીજી બાજુ માટુંગા છે એટલે ધારાવીમાં બધા આવેલા બધા તિરનલ વેલી માંથી બધા આવે અને મેં કીધું કેમ તિરનલ સેલમ ના બધા ક્યાં છે એ બધા ચેમ્બુર મારે છે મેં કીધું તમે મદ્રાસ કેમ નથી જતા અમે કોઈ ત્યાં ઓળખતા નથી અને જે માઇગ્રેશન ની જે આખી ફિનોમિના છે કેવી રીતે થાય છે એક જણ આવે અને આ જ વસ્તુ આખા દુનિયામાં થાય છે ગુજરાત જે વધારે ન્યુયોર્ક સાથે કરતા છે કેનેડા સાથે કરતા છે પેહલો જઈને આખું બેસાડી આવે આખો રૂટા પછી બીજો જાય પછી ત્રીજા જાય લગભગ બધા પોચાડે બધા એવી રીતે અને એ વખતે આપણે આપણે કોઈ કહે કે હું આ જે અમેરિકા થી આવ્યો છું કે ન્યોર્ક થી આવ્યો છું તો આપણા મનમાં અમ્પાયર સ્ટેટ આવે ને બધું આવી જાય હા એ ભલે પછી ત્યાં એક ચાલીમાં રહેતો હોય પણ અહીંયા આવે ત્યારે તો એ ન્યુયોર્કમાં રહે છે એવી રીતે આ બિચારા જે ધારાવીમાં રહેતા હતા એ પાછા તામિલનાડુ જાય તો તો કે અમે મુંબઈ 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 શહેરમાં રહીએ છીએ એવું થાય એટલે સમજવા પ્રયત્ન કર્યો આ બાજુ જે માટુંગામાં હતા એ બધા બ્રાહ્મણો હતા વધારે અને એ લોકોને બધા પ્રોપર્ટીને બધું એટલે એ લોકો આપણે શિવસેના સાથે કંઈ સંબંધ સમજૂતી કરીએ કે ભાઈ અમે કોઈ આમાં નથી કારણ કે અમારી પ્રોપર્ટી છે પહેલાં લોકોને એવું હતું નહીં કે શું પણ એ વખતે બીજું પણ એમાં ઘણું આપણા દેશનો વિકાસનું સમજવું પડ્યું કે એ કહે છે કે ભાઈ અમે અહીંયા આવીએ છીએ તો મને એવું છે કે ત્યાં તો કમાવાનું છે પણ એમાં આટલું કમાઈ અને જેટલું બચત થાય એટલી કરી અને બચત અમે ત્યાં લઈ જઈએ એટલે કદાચ મારા બાળકને આવું ના પડે એવું એમનો મેં બધા લાંબા ઇન્ટરવ્યૂ કરેલા લોકોના

અને બધાની પાસે એક નાનો ડબ્બો અને ડબ્બા ગોઠવેલા હોય સાઈડમાં એ ડબ્બા તમારા પોતાના બાકીનું બધું શેર અને એક એનો રસોઈ હતો તે રસોઈમાં મારે ઇન્ટરવ્યુ કર્યો આ કહું એટલે કે ઘણા વર્ષ પછી હું પાછો ત્યાં ગયો મારો પ્રોફેસર એકવાર આવેલા તો મને કહેવાય ચાલ તારું પેલું ગામ પેલું આપણે જોવા જઈએ વાત કરી તો મેં કીધું કે ભાઈ દોરસ્વામી છે ત્યાં જઈને પૂછ્યું મેં તો એક યંગ માણસ

એ બીજારામાં બેસીને વાંચવા માંડ્યો એટલે એના આંખમાં આસુ એને પોતાના પિતા વિશે એટલું ખબર નથી અને આખી વાર્તા જે પિતાએ બોલી છે એ એના માટે છે કે મારા છોકરાએ આ ના કરવું પડે એટલે એટલે આ બધું હું આવું સહન કરીને આ રીતે રહું છું અને બાળકને ખબર જ નથી કે આવી જાતની સેક્રિફાઈસ અને મને કહે છે કે મને કહે છે કાતિક આજે આવું જ છે અને આજે ત્યારે ત્યાં પેલા બે શિફ્ટ હતી ને હવે એ જ ઘરમાં નક્કી કરવાનું કે તમે સમય એ એ એટલે જે અને કેમ ઊભું થયું આ વસ્તુ કે હું પહેલા વર્ષે આવ્યો ને ત્યારે મેં સર્વે કરીને ગયો મે ત્રણસો ચારસો લોકોનો સર્વે કર્યો બહુ સરસ રીતે બધી મને સર્વે નું તો શીખેલું કે સર્વે કરવાનું સર્વે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રમાણે સર્વે કરીને ત્યાં લઈ ગયો અને સર્વે નું બધું હોય પછી રૂમમાં હું એમાં બેસીને લખવા બેઠો હતો મેં કીધું આખો બંધ કરું છું કે એક માણસને હું જોઈ શકું છું કીધું નથી જોઈ શકતો હા મને નંબર આંકડા ખબર છે કે આટલા ટકા ને આવું કરવું છે ને આટલા ટકા ને ફરણ કરવું છે પણ કોઈ માણસ મારા આંખમાં નથી આંખની સામે એટલે મેં મારા પ્રોફેસર કીધું મેં કીધું આ ટેકનિક એકલી બરોબર નથી પછી મેં એન્થ્રોપોલોજીનો ક્લાસ લીધા ત્યાં એમ તો પર એક વ્યક્તિની કે સમજવી અને પછી આવીને આ જે સર્વે મેં કીધું ને એ વખતે કર્યો પછી પેલું બધાનો અર્થ સમય પડતું હતું એટલે જે જવાબ આપ્યા નંબર પણ નંબરની સાથે એક એક હ્યુમન ક્વોલિટી છે એ કેવી રીતે સમજવી આ બધી વાતો એટલી અગત્યની છે કે એ બધી તમારા મારા જે અત્યારના વિચારો છે ને આજની સાથે આ બધા આ બધા પરિસ્થિતિઓ જે બધી થઈ જેમાંથી જુદા જુદા શીખ્યા આપણે એ બધી સમજ જે પણ આવી બરાબર છે પછી આગળ આવે છે એટલે એટલે એ એ સ્ટડીઝ બહુ સરસ હતું એમાં મારો પુત્ર મોહલ વોઝ બોન હિયર વિક્રમ એ જોયેલો એક જ વર્ષનો હતો અને વિક્રમ એ ગુજરી હાય સનલી એટલે બહુ જ વેરી બિગ ટ્રેજેડી અહીંયા પાછો આવ્યો પાછો આવીને થોડું કરીને મેં કહે પાછું જવાશે એ વખતે બીજી બીજી સંસ્થા હતી પણ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નેરુ ફાઉન્ડેશન ટેકરો તો એક વેરાન ટેકરો હતો નહી પૈસા થોડું પાંચ લાઈન એના વિશે લખેલી હતી એટલે શું બીજું કહેતો નહિ વિકાસમાં લોકો જોડાઈ શકે એવી કઈ સંસ્થાઓ કહે છે આપણે એ વખતે કીર્તિ પૈસા અહીંયા આશાનું કામ કરતા હોય કીર્તિ સાથે ઘણી વાત થઈ

ત્યાં જ લોકોએ એની ગાડી બાળી અને મેનેજરને મારી નાખેલા હું કામ કરું છું એનાથી લગભગ બસો ફૂટ દૂર ત્યાં કોઈને ખબર નહીં હું સારાભાઈ છું કે કાર્તિકે છું ત્યાં તો મને એક વિદ્યાર્થી તરીકે ઓળખે ત્યાં પણ એ વખતે વિક્રમી ગુજરી ગયા એટલે અહીંયા ગૌતમ બધા બધા કે ભાઈ આ અમે તને ત્યાં ના જવા દઈએ કે ધારો કે કોઈને ખબર પડી ગઈ કે તું આજ જ કુટુંબનો છે અને તારી ઉપર કંઈ કરે તું તો એકલો જાય છે ત્યાં અમારી ગાડી આપણી બાળી નાખીને પેલા મારે મારી એ તારે જવાય નહીં એટલે તું ત્યાં ના જા અને અત્યારે બીજું કઈ કર થોડું સમી જાય પછી પછી બરાબર એટલે આવી જાતનું એક અઘું શરૂ થયું અને ત્યાં અમારે એમ કે બિઝનેસમાં મુંબઈમાં મુંબઈમાં જ હતો ઓઆરજી જે વિક્રમ એ શરૂ કરેલું હતો તે બધું રિસર્ચ કરતી હતી તો હું કમ્યુનિકેશનનું બધું કરેલું મેં રિસર્ચનું કરેલું તે વખત એક નવો પહેલો મને યાદ છે કે કામ જે આવ્યું એ પ્રોટીન ફૂડ એસોસિએશન આવ્યું અચ્છા પ્રોટીન ફૂડ એસોસિએશન એમ કે છે કે લોકો ભાત અને દાળ એનું જયારે પ્રોટીન કેટલું આપડે એબ્સોર્બ થાય છે ને એના માટે ભાતનું કરે પછી દાળનું કરે અને સરવાળો કરે અને એ સરવાળો મીટ અને દૂધ ને બધા કરતા ઓછો આવે ઘણો પછી કોઈને એવું સુજ્યું કે આ બેને સાથે રાંધીને કરો તો શું થાય સાથે ખાવ તો શું થાય તો સાથે જોયું તો ભાતને લીધે જે દાળનું પ્રોટીન છે એ વધારે એપ્સોર્બ થવા મળ્યો ઓકે કન્ક્લુઝન એવું હતું કે એટલે સાયન્ટિફિક રિસર્ચ કે ભાતને દાળ સાથે ખાવા જે આપણે કદાચ પાંચ હજાર વર્ષથી કરતા હોઈશું પણ કારણ ખબર નહીં હોય પણ એ રીતે કરતા આવીશું એટલે કે છે ત્રણ ઇડલી સાંભાર ની ચટણી સાથે જેટલું પ્રોટીન આપે છે એ બે ગ્લાસ દૂધ નું જ આપે છે દૂધ જેટલું આપે છે આ વસ્તુ આપણે બધાને જાણ કરવાની છે એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ હતો આ બિઝનેસ માં ઓઆરજી નતો એટલે એ રીતે એક જાતનું ઓઆરજી ને એ બિઝનેસ માં મારું કામ શરૂ થઈ ગયું ત્યાં કે કોમ્યુનિકેશન નું ને એવું બધું અને મુંબઈમાં તો પછી તો બધે અહીંયા આવ્યા નેહરુ ફાઉન્ડેશનની નીચે આ એક જ સંસ્થા હતી વિક્રમભાઈ ની કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને એમાં મુશ્કેલી એમાં ગ્રાન્ટ્સ હતી નહીં બીજા વર્ષમાં હવે આગળ કઈ રીતે લઈ જવું અને મને યાદ છે કે વખતે એનસીઆરટીમાં હું ગયો પહેલી વાર વાત કરવા ત્યાં એક માણસ બાર હો મને કહે છે અંદર જવાનો એક રૂપિયો મેં તો હું સાંભળ્યું નતું કીધું શેર નો રૂપિયો પહેલા અંદાજીને વાત કરી ગ્રાન્ટ તો પતી ગઈ છે કરીને આ તો કરવું પડશે એટલે જે દિલ્હી સાથે જે ગ્રાન્ટી શરૂઆત થઈ મારી એ કમ્યુનિટી સાયન્સ સેન્ટર માટે જે ગ્રાન્ટ લાવવાની હતી એ આપણે લાવી શકીએ બીજા બે વર્ષ સુધી તો સંસ્થા ચાલશે એટલે એ મારું જે નેહરુ ફાઉન્ડેશન સાથે જે જોડાણ શરૂ થયું એ એ આનાથી થયું થલતે જ ટેકરા ઉપર હજુ હું જઈ નતો શક્યો કારણ કે મેં કીધું સાયન્સ સેન્ટર જ્યાં સુધી સેટલ ના થાય ત્યાં સુધી ત્યાં ત્યાંથી જવું પણ ત્યાં મેં કીધું વૃક્ષો વાવવાનું આપણે શરૂ કરીએ ઓકે અને એ વખતે અમ્મા પણ થોડું શરૂ કરેલું કશું પણ વાવીએ તો રહે નહીં કારણ કે આજુબાજુ બધા માલધારી હતા એ વખતે થલતેજ બહુ દૂર ગણાતું હતું આજે તો શહેરની વચ્ચે ગયું એટલે બધા માલધારીઓ આમ શેડું પાડી દે પેલા કેક્ટસની કેકટસ ની થોરની વાળમાં એટલે કે બે જવાદાર હતા ત્રણ કર્યા તો એ કશું થાય નહીં અને ત્યાં મુશ્કેલી હતી પણ મેં કીધું આ પહેલા સેટલ કરવા તો સાયન્સ સેન્ટર એટલે થોડા વર્ષ પછી સાયન્સ સેન્ટર ને બધું થોડું સેટલ થયું લગભગ સિત્યોતેર સુધીમાં એ એ થોડું સેટલ થયું એ બીજી વાત પછી બીજી છે પણ થલતેજ ચેકરા ઉપર પછી નક્કી કર્યું કે હવે કામ શરૂ કરવું અને આ વિક્રમ એના વિચાર છે કેવી રીતે આગળ લેવા એમાં એક આ પહેલો પ્રશ્ન આ ત્યાં વૃક્ષો ઉગાડવાનો હતો એટલે ઇન્સ્ટિંગટિવલી જ મને લાગ્યું કે એ લોકોની સાથે વાત કેમ ના કરવી એટલે આજુબાજુના બધા માલધારીઓ હતા બધા બોલાવ્યા આપણે અને અમે કીધું કે જો અમે અહીંયા આવી સંસ્થા ઊભી કરવા પ્રયત્ન કરીએ છીએ અહીંયા વૃક્ષો અમારે વાવા છે પણ તમારા ઢોર આવે છે તો કંઈ બચતું નથી અને અમારે જવાબદાર એમ કહે કે તમે આવીને પાણીની ચોરી કરી જાઓ છો એમ કીધું આપણે પડોશી પાસે ચોરીની વસ્તુ હોય નહીં એટલે તમે મુખ્ય બારા થી આવો સવારે ને સાંજે જેટલું પાણી દેવું હોય તો ભરીને લઈ જાઓ તમારા તમારા બાળકોને આવીને આપણે ચણી બોર ગણાતા આપણે બોર ખાવા તો બોરડી ખાય અને ઘાસ સુગી હોય તો આવીને કાપીને લઈ જાઓ પણ ઢોર અંદર ના આવે બહુ સારી રીતે વાત કરી તો એ લોકો આમ છૂટા જઈને વાત કરી થોડું એક હાડલમાં

આપણે કચ્છથી કોઈ આવ્યા છે માલધારી પાછળથી એને આપણી આપણી વાતની ખબર નહીં આપણી એલ ની ખબર નહીં એટલે એટલે એ આવીને પાછળથી આવીને અંદર ઢોર પેસી ગયેલા નુકસાન પણ તમારે થોડું થયું છે પણ અમારે એટલું જ કહેવું છે કે અમારું આ આપણો અમારો ભંગ નથી આ ભૂલ થઈ ગઈ છે ભૂલ થઈ ગઈ છે એટલે થયું છે અને કાલથી નહીં થાય એટલે અમે એક અમારું કુટુંબને ત્યાં પણ રાખ્યું છે ઓહો અને એ એ શરૂ થયું બીજા દિવસ બધું શરૂ થયું આજે તમે જોશો તો એક ઉપવન જેવું છે આપણી પાસે એકસો દસ કે એકસો પંદર જુદા વૃક્ષો છે ગુજરાતમાં અને આજે જાઓ તો એકદમ આજે કોઈ આવે એટલે કે આટલું સરસ પર્યાવરણ પણ એક વૃક્ષ હતો અને આ જે વાતચીત થઈ એને પછી શબ્દો થયા સોશિયલ ફેન્સિંગ સોશિયલ ફેન્સી એટલે લોકો લોકો તમે વાડવાદી લોકોની વાડ લોકોના સમજથી વાડવાદી પણ આ જે બધા કોન્સેપ્ટ છે પછી અમારા કામમાં આગળ આવ્યા એ બધા થયા છે આવા બનાવોથી એ જ વસ્તુ હું કોમ્યુનિટી સાયન્સમાં મેં કામ ચાલુ રાખેલું અને એ કામમાં રજોડા કરીને ગામ છે ધોળકા પાસે તો દર ગુરુવારે અમે જઈએ

એટલે પછી એ વખતે કહ્યું ત્યાં હોઈએ છીએ ત્યારે હું સૂજે છે આપણને શું છે જવાબ તો કેટલા લોકોનો જવાબ હતો ત્રીસ પણ આખા વર્ગમાં ખાલી ચાર જ જવાબ હતા ખોટા હતા ઘણા ખરા પણ ચાર જ જવાબ હતા ઓકે પેલો હતો ત્રીસ પચીસ ગુણ્યા પાંચ એટલે ત્રીસ એટલે ગુણાકારને સરવાળો સમજો નહીં બરાબર ગુણાકાર નો ચિન્ને સરવાળા તરીકે વાપર્યો બીજો હતો પચીસ ગુણ્યા પાંચ એટલે પિસ્તાળીસ પચું પચું પચીસ ગુણાકાર ના કર્યો વધી લેતા આવડ્યું બરાબર ગુણાકાર ના કર્યો ત્રીજો હતો એનો ઊંધો એકસો ને પાંચ પચીસ નો પાંચ વધી નહી પાંચ નું દસ અને પેલું બે ઉમેર એ અને ત્રીજો એકસો પચીસ ચાર જવાબ હવે શિક્ષક બેન એના આખ કેમ કહું છું અગત્ય બહુ અગત્યનું મારા માટે કે શિક્ષક બેન એ વખતે બધાને ઊભા કરે ગણિતમાં આમાં ભૂલ થાય ને બધાની ફાસે ફરીવાર આંખ બોલાવડાવે અને એક પણ વિદ્યાર્થી આંખની ભૂલ નથી કરી ઓકે એક એકે વિદ્યાર્થીએ આંખ એને પ્રોસેસ સમજતા નહોતા આંખની ભૂલ નથી કરી હવે એ એને સમજાવું જ ના પડે શિક્ષકને કે ભાઈ આ ભૂલ કરે છે ગણિતમાં અને હું હું આ બધું કરાવડ છું ફરીથી તો કેમ ભૂલ કરે છે હવે એમાં આ સમજાવ્યું અમે કે ભાઈ મેં કીધું બધા ત્રીસ વાળા અહીંયા જાઓ પિસ્તાલીસ વાળા આ બાજુ જાઓ એકસો પાંચ વાળા ને એકસો પચીસ વાળા મેં કીધું હવે સાથે કેમ છે એકસો પચીસ વાળા પછી એ લોકો હસીને કીધું કે ભાઈ એક એક જણે ખરો જો આપતા એનો એકલા રોજ એની પાસે બેસીએ છીએ એટલે અમને જવાબ આવડે છે એનો એટલે એને મેં કીધું તમે શીખો એટલે બેન કે છે કે આ તો ગજબ નું થઈ ગયું કે ક્લાસમાં તમે બાળક બાળક પાસે શીખવાનું કરો છો અને બધાને બધા અટેન્શન મળે છે અને હું તો છું મેં કીધું એ જ આપણે જે જે શિક્ષણમાં ફેરફાર કરવાના છે છે બરાબર અને એ જયારે પેલી સમજણ પડી ગઈ એ લોકોને કે શું કરવાનું છે તો બધાને જવાબ સાચા પછી એને બીજા સામો આપ્યા ગુણ્યા છ ગુણ્યા સાત ગુણ્યા ત્રણ બધા સાચા પડે કારણ કે એ લોકોને ભૂલ જ આંકડી નથી આ સમજ નથી એટલે એ એટલો એમાં મારો ત્યાં સ્કૂલ સાથે એ જાદુ કરી ગયા એવું એવું લાગે ને એક તમે આવી આટલું શીખવાડી ગયા અને જે વસ્તુ ફરી ફરી વાર કરીએ છીએ એ આવડે જ એના પછી તરત આવડતું થઈ એટલે એ વખતે એક એક એ જે વિશ્વાસ જે પડ્યો કે દરેક બાળક કે દરેક વ્યક્તિ કંઈ પણ કરતી હોય ને તો સૌથી પહેલા એ ભૂલ છે એવું ના સમજો એની વિચાર કરવાની શ્રેણી જુદી છે એ વિચાર જુદી રીતે કરે છે પણ ભૂલ નથી હોતી એક વાર અમારા મારા ઘરે નાની પૂજા છે તો એક મંજુબેન કરીને હતા એ ગોઠવે ફૂલ બહુ સરસ રીતે શણગાર થાય ને હું દીવો કરું છું એક દિવસ મંજુબેન આવ્યા હતા અને અમારે રામકુમારી ઉત્તર પ્રદેશના બેન છે એના મંજુબેનને એમ લાગે કે અમારેથી નીચા એમણે ગોઠવ્યા તો બધા ફૂલ આમ ઊંધા દિશામાં એટલે મંજુભાઈ નાયડુ કે આ જો ને કશી આ ખબર અકલ નથી આ કે એ તો ફૂલ ગોઠવાની પણ નથી ખબર મને પેલો મારો રજોડાનો ખ્યાલ ખરો ને એટલે મેં કીધું હું એવું નથી કરતો આ અકલ નથી એવું બોલાવીએ એટલે મંજુબેન માટે ફૂલ એક શણગાર છે ભગવાનનું અને શણગારો એટલે આપણા તરફ આવે છે આ રામકુમારી માટે એક અર્પણ છે એટલે સામ પેલી બાજુ જુએ છે નાની વાત નાની વાત પણ ભૂલ નથી એ બંનેનો ભાવ ભાવ જુદો હતો ફૂલ મૂકવાનો ભાવ જુદો હતો અને આ વસ્તુ આ તો બે નાના ઉદાહરણ હતા પણ છે ક્લાઇમેટ ચેન્જ ના ડિસ્કશનમાં આ વસ્તુ હું વાપરું છું અચ્છા કે કે ક્લાઇમેટ ચેન્જ કે જે પર્યાવરણના પ્રશ્નો છે મોટા કે કયા દ્રષ્ટિકોણથી તમે કઈ વસ્તુ જુઓ છો અડધી જે આપણે ત્યાં ઝઘડા થાય છે એ વસ્તુ દ્રષ્ટિકોણ હોય છે કે તમે એ જ એ જ વસ્તુને તમે કહી શકો તો મારી દ્રષ્ટિથી જુઓ તમે આ વસ્તુ જેને આપણે એમ્પથી કહીએ છીએ અંગ્રેજીમાં કે તમે તમે મારી રીતે જુઓ અને તમે તમારી રીતે જુઓ તો આ વસ્તુ કેવી રીતે જુદી લાગે છે એટલે એ રીતે આપણે ઘણા બીજા એટલે પછી ફોર્ડ ફાઉન્ડેશનમાં કમલાબેન કામ કરતા હતા એ કે રીતે આટલું સરસ અહીંયા કામ કરે લોકોના સહાય લઈને હા તો આપણે

ચોમાસું જરૂર હતું ને રાતના રોડ ઉપર ફરીએ તો બધા સાપ એ વખતે બધા નીકળે પેલો પહેલો વરસાદ પડે પછી એટલે આટલા બધા સાપ આપણે પાસ છે મને કે તારે જોવો છે મેં કીધું હા તો મારી ઓફિસથી પંદર ફૂટ દૂર જઈને કશેથી જાડીમાંથી એક કોબરા કાઢી આપ્યો એને જે મને ખબર નહોતી ત્યાંથી એટલે એનો રસ પડ્યો એટલે આપણે પછી સુંદર વન શરૂ એ પણ એક બીજી વાર્તા છે પણ આ બધી જુદી જુદી વસ્તુ આપણે કરતા થયા અને એ વખતે અમદાવાદનું એક પ્રશ્ન લઈને પેલા જે બનાર કોન સાથે શરૂ કરેલું એટલે મેં મને લાગ્યું કે અમદાવાદની ચર્ચા થાય તો એના માટે શું કરું તો અમદાવાદ નામનું મેગેઝીન કર્યું એમાં અમદાવાદમાં અને કીર્તિબેન હું એના એડિટર એના અંગ્રેજીમાં હતું અને એનો જે ગુજરાતી અનુવાદ સંદેશ છાપતું હતું પણ અમદાવાદ વિશે અમદાવાદના ભવિષ્ય વિશે ચર્ચા થાય અને એ વખતે મેં જે સર્વે કર્યો કે ભાઈ અમદાવાદ કેવું બે હજારની સાલ એ વખતે સાયન્સ ફિક્શન જેવું હતું કેવું કહું કે બે હજાર ત્રણસો માં કેવું હોય છે એવી જાતનો પ્રશ્ન હતો બે હજારમાં તો અમને કે કે આજે સિનેમા જોઈને આશ્રમ રોડમાં એ વખતે બધા સિનેમા હતા ને તો જોઈને રાતના બાર વાગે પણ એક બેન જ્વેલરી પહેરી હોય તો એકલા ઘરે જઈ શકે છે એ વસ્તુ બે હજારની સાલમાં હોવી જોઈએ એટલે હું વિચાર કર્યા કે આ શું આ તો એક બાજુ આપણે બિલ્ડિંગ પ્લાનમાં તો કેટલા મકાન કરવા અને કેટલો સ્ટ્રીટ વાઇડ કરવી અને રોડ કેટલા ઊંચા કરવા એ બધું છે બીજી બાજુ લોકો જે માગે છે એ કંઈ જુદું છે એનો સંબંધ છે કે એવું એ શું છે પોળનું વર્તન શું હતું હાઉસિંગ સોસાયટીનું કે છે સ્ટ્રીટ છે એમાં શું છે વર્તન એટલે એ વખતે પર્યાવરણ વિભાગ હતો એક સાયન્સ સેન્ટરમાં એમાં લખી પ્રપોઝલ કે ભાઈ અમારા અમદાવાદ વિશે અમદાવાદનું સામાજિક પર્યાવરણ કેવી રીતે બદલાતું જાય છે એમાં શું કરવું એની પ્રપોઝલ સૌથી પહેલી આપણી પ્રપોઝલ પાસ થઈ એટલે આ બધી જાતના ઘણા જુદા જુદા કાર્યક્રમ કરેલા સુંદર દિલ્હીમાં હતા એ આવ્યા છે પર્યાવરણ મંત્રાલય નક્કી છે કરવાનું ઓગસ્ટ ચોર્યાસી માં પણ આ તું શિક્ષણ નું કરે તમને નથી લાગતું કે ભારત ધોરણ કરવું જોઈએ નાનું 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 કેટલું કરી રહી છે તક આપો તો જરૂર કરીએ એટલે કે છે કે આપણે જરૂર કેમ તક એવી તક ના આપતા કે તમે સરકારી થઈ જાય પાછા તમે જે ગમે છે સરકારી બિન સરકારી એવું નહીં થવા દઈએ અને આપણે આપણે છૂટું છે એવી કઈ કરીએ એટલે મેં ગયું સારું આપણે વખતે પ્રપોઝલ લખીએ અને ચોર્યાસી માં આપણે અને મંત્રાલય બંને સાથે શરૂ થયા આપણે એઝ અ સેન્ટર ઓફ એક્સલન્સ ઓન એન્વાયરમેન્ટ અને એ વખતે એન્વાયરમેન્ટ નો અર્થ શહેરીકરણ પણ હતો મહણિકરડ પણ હતું સુન્દરવણ મેદામાં દે વાઇલ્ડ લાઇફ નું પણ હતું સાયન્સ ઇટ ટુ દિ શિક્ષણ હતું અને વચ્ચે ચિત્તની વાત નથી કરી મે પણ ચિંતારૂપ હતું હેલ્થ અને ન્યુટ્રિશન એટલે આ બધા આ બધા પેલા થઈ અને આપણને એક તક મળી કે સીઈ ફોર્મ કરી ઓકે લાઇક ઇઝ પાર્ટ 1 ઓફ ધ વોટ વોટ લેડ મી ટુ સીઈ વોટ લેડ ટુ સી સી ઇતિહાસ છે જ પણ એ વખતે કેમ કર્યું શું કર્યું કે અને એ વખતે આપણને પર્યાવરણ વિકાસ સાથે જોડાયેલું છે એ જ દ્રષ્ટિકોણથી આ શરૂ કરેલું જે મારો રસ શરૂ થયેલો પેલા બિહારથી નોટ કે એન્વાયરમેન્ટ માં રસ છે એટલે વિકાસમાં રસ કે વિકાસ અને એ વખતે ઓગણીસો ને બોતેરમાં સૌથી પહેલા સ્ટોકહોમમાં સ્વીડનમાં કોન્ફરન્સ થઈ અને એ જે કોન્ફરન્સ થઈ એમાં ભારત બધા દેશોને બોલાવેલા પણ ખાલી ભારતના જ વડાપ્રધાન ગયા એકે હેડો ગયા ઇન્દિરા ગાંધી ગયેલા અને એમણે એ વખતે એમના ઓપનિંગ સ્પીચમાં કીધું કે પર્યાવરણના પ્રશ્નો અને ગરીબાઈ હટાવવાના પ્રશ્નો કે વિકાસના પ્રશ્નો એ એક જ સિક્કાની બે બાજુ છે કે તમે યુ કે નોટ રીમુવ પોવર્ટી બાય નિગ્લેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ પણ એ જ રીતે તમે પર્યાવરણને સંભાળી નહીં શકો જ્યાં સુધી દેશનો વિકાસ નહીં કરી શકો અને એટલે એ બે વસ્તુનું જે જોડાણ હતું અને મારો જે રસ હતો અને અહીંયા કુદરત સાથે તો જોડાતો હતો આ કરીને અને વૃક્ષ એટલે એ બે નો સમાવેશ કરીને આપણે સી નું ઘડતર કર્યું એટલે એટલે એવું થયું કરતી ગઈ ભાઈ કે ક્યાં ભણવાનું ચાલ્યું અને ક્યાં ઇન્વોલ્વમેન્ટ થયું

વિક્રમભાઈ તો બહુ વ્યસ્ત સમયમાં રહેતા હશે એ સમયમાં અને મૃણાલીની બેન છે એ પણ પ્રવૃત્તિમય બહુ હતા તો જે આપણે એમ કહીએ સંતાનો સાથે માતા પિતાનું એક એટેચમેન્ટ અથવા તો એનો જે સીધો ઉછેરમાં એનો સહયોગીતા એ એ સંદર્ભમાં કેવી રીતે એટલે સમય તો વધારે આપણે માગીએ જ વધારે મળે સમય પણ જે સમય મળતો તો એ બહુ જ ક્વોલિટીનો સમય હતો કે એમાં એક ખૂબ યાદ ધરાવે એવી જાતનો ખૂબ ક્લોઝ કેટલી વાર એમને જે ચર્ચા કરીને એમને કહું છું ને ખાવાના ટેબલ ઉપર જે વાતો થાય એટલી બધી સરસ વાત થાય કોઈ દિવસ આપણે ત્યાં બાળકોને છૂટા નતા રાખતા એ વખતે કોઈ પણ મહેમાન આવ્યું હોય વિદેશના ઇન્ડિયાના હોય કોઈ પણ હોય એમ એસ સ્વામિનાથન હોય કે કોરિયન હોય કે આપણે સાથે અ હોઈએ એટલી બધી વાત વાતચીત નહીં અસર થાય આપણે પ્રશ્ન પૂછીએ આ પણ સંસ્કારો પાસે મૂળ અંબાલર ભાઈ ના કે અંબાલદ ભાઈ કોઈ કોઈ જમવા બોલાવે એમને તો કે બધા મારા બાળકોને લઈને આવું તો જ આવીશ ને તો નહીં આવું એટલે તો આઠ જાણ કાતે અમે જવું નહીં હોય જે કારણ હોય પણ એટલે બાળકોને હંમેશા સાથે રાખીને હતા પછી રજાઓમાં ઘણીવાર જઈએ અમે તો એ રજાના પ્રસંગો પણ બહુ જ કુ એમની સાથેની સાથે હોય એમને બહુ જ વધારે જે ઇન્વોલ્વમેન્ટ થયું ને એ પાસઠ પછી થયું જયારે એટોમિક એનર્જી સ્પેસમાં થયા ને એ વખતે તો હું કેમ્રિજ એટલે બાળપણમાં તો વિક્રમ સમય ખરો જ એવું નહીં આપણી સાથે તે રમવાનો કે બીજું કરવાનું પણ ઓબ્વિયસલી એ લોકો પોતે પોતાનું કરતા હતા એટલે અમ્માની સાથે પણ એવું

હમ એટલે અમારી સાથે એટલું જ પણ જે શું એક જાતનો ફેથ જે મારામાં છે તે પૂજા કરવા પપ્પા કોઈ પૂજા નતા કરતા ફેથ ખરાબ પૂજા એમને ઉપનિષદ ના બધી વસ્તુ ઘણી આવડે બધી પણ નોટ પણ અમ્મા અમ્મા કરે દરરોજ એટલે એ જે ફેથ જે થાય એ મને જ કરાચ અમ્મા પાસેથી ઓબિયસલી આ એટલે જુદી જુદી વસ્તુ આપણામાં જોઈએ ને કે કઈ વસ્તુ આમાં મને યાદ છે કે જે દિવસે વિક્રમભાઈના ગુજરી ગયા સમાચાર આવ્યા અને કેવું તો બીજે દિવસે મારે નીકળવાનું હતું ત્યાંથી પાછા આવવા મારે તો એ દિવસ મારા એક પ્રોફેસર હતા ડેનિયલ લર્નર એની સાથે બેઠેલા તો એ તો હું વિચાર કરતો હતો કે મારામાં શું ખાસિયત કહો કે ટેવો કો કે શું અને આમાં કઈ કે ઓરિજિનલ છે કે નહીં કોમ્બિનેશન ઓરિજિનલ હશે અહિયાંથી આવ્યું જે કોમ્બિનેશન કર્યું એ જુદું હશે દરેક પણ ઓરિજિનલ કઈ વસ્તુ તમે જો કે નું દરેક નું સંબંધ કોઈને કોઈ પ્રસંગ કે અનુભવ કે બિલાની ઉપર છે જ કે ક્યાંથી આ વસ્તુ આપણે આ કેમ આપણે આવી રીતે કહીએ છીએ પછી આપણે ખબર પડે આપણે કોણ છીએ એ આપણે ઉમેર્યું આપણે ઘણું ઉમેર્યું અને જે આખું પર્યાવરણમાં એ લાંબી વાર્તા છે પછી કે પર્યાવરણ તો આપણે પર્યાવરણ સુધી ક્યાં પહોંચાય એની વાત કરીશ પણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જે શરૂ કર્યું અને પછી એનો જે વિકાસ થયો અને એનાથી જે વસ્તુ થઈ કે કે લાંબી એમ એની એવા કેટલા બધા અનુભવ આવે બીજા સંસ્થાઓની સાથે ખાસ કરીને આપણે અમુક ઉંમર થાય એટલે માતા પિતાને એવી ચિંતા થવા લાગતી હોય છે કે હવે સંતાનો પગભર થઈ જાય થોડું ઘણું પોતાનું કમાવા લાગે એટલે આપણે થોડાક રિલેક્સ થઈ જઈએ એ એ જુદી વાત છે કે આપણું ફેમિલી એ પ્રકારે હતું કે દેટ વોઝ નોટ ધ નીડ ઓફ ધેટ ટાઈમ પણ એવો કોઈ પ્રકારનો દ્રષ્ટિકોણ રહ્યો હશે ક્યારે ના એ દ્રષ્ટિકોણ હતો પણ એ દ્રષ્ટિકોણ ખરો કે દરેકને પોતાનું પેશન ની જાણ થાય

હું હું ને તમે દાઢી ઉગાડતા નથી નેચરલ વસ્તુ છે જે માણસ શેવ કરે છે એ કાપે છે પણ એક્શન ઇઝ ઇઝ નોટ માઇન્ડ યસ યસ પણ એ આખું ઊંધું થઈ ગયું છે એટલે પૂછવાનું જ ઊંધું થઈ ગયું એટલે કહું છે જે નોર્મ્સ છે એ નોર્મ શું છે એટલે કુતુહલ દરેક બાળકમાં છે એ ભગવાન આપેલું જ છે બધા બાળકને નાનું બાળક હોય તો બધા પૂછે જ્યાં જાતના પ્રશ્ન પૂછે પણ પાંચમા ધોરણ છઠ્ઠા ધોરણ સાતમા ધોરણ પછી ધીરે ધીરે ઓછું થાય પછી અમારે એનસીઆરટી બધા મિટિંગ હોય બધા લોકો કે ભાઈ આપણા છોકરાઓ પ્રશ્ન નથી પૂછતા કુતુઓ નથી હોતા શું કરવું મેં કીધું એટલે દાડી ઉત્તર એમાંથી આવ્યું મેં કીધું કુતુઓ તો હતું જ તમે પેલા તો મારી નાખો છો સાચી વાત છે પછી પૂછો કે હવે કેવી રીતે પછી જાગૃત જાગૃત કરવી અને એ એ જે આખી સ્કિલ છે શિક્ષણમાં અમે અત્યારે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એટલે સીઈમાં જે આપણું આખું એજ્યુકેશનની ફિલોસોફી છે પર્યાવરણ સાથે જોડીને કરવાનું હાઉય પણ ઇટ્સ અ લોટ ઓફ લર્નિંગ તમે લાઈફ ટાઈમના પ્રશ્ન પૂછો તો ઇટ ઇઝ નોટ ઇઝી ટુ ટુ આન્સર જસ્ટ વિધાઉટ વિધાઉટ ડેથ બટ ધ પોઈન્ટ ઇઝ કે આપણા બધાના જીવનમાં હશે કે જે અમુક બાળપણના અને જે એ જે અમુક અનુભવ થયા છે એનાથી અમુક વિચારો આપણા એ વખતે થઈ ગયા છે આપણે સ્વીકારીએ કે ના સ્વીકારીએ કે લોકોની ઉપર વિશ્વાસ મૂકવો વિશ્વાસ મૂકો પ્રશ્નો અને એ કુટુંબ હતું એ પાછું મને લાગે કે મારું પોતાનું છે પણ અત્યારે અબ્દુલ કલામ વિક્રમભાઈ એક વાર્તા ઘણી વાર કે છે કે જયારે રોકેટ રોકેટની સાઈટ શોધવાની હતી ત્યારે મેગ્નેટિક ઇક્વેટર કરીને છે જે કેરલમાંથી પસાર થાય છે તો મેગ્નેટિક ઇક્વેટર ઉપર આ ફેસિલિટી ઉભી કરવાની હતી હવે જગ્યા શોધી તો બીચ ઉપર એક જગ્યા મળી પણ ત્યાં એક સરસ ચર્ચ છે મોટું હવે શું કરવાનું એટલે ત્યાં તમે ગવર્મેન્ટનો ઓર્ડર કાઢીને બધા કાઢી શક્યા હોત પણ એના બદલે વિક્રમભાઈ પહેલા બિશપને મળવા જાય છે કહે છે કે આવું છે અને અમારે આપણું ભારતના માટે આવું સ્પેસ સ્ટેશન કરવું છે તો રોકેટ બનાવવા માટે અમારે જગ્યા જોઈએ છે આમ તો કોઈ પૂછી ના શકે કોઈના કોઈના મંદિરમાં કે ચર્ચમાં જઈને પૂછાય પેલા એમ કીધું બીશભાઈ કે તમે કાલે આવો રવિવાર છે અને મારા આખા પેરિસને ને વાત કરો તમે શું કરો છો એટલે વિક્રમભાઈ જાય છે અને વાત કરે છે કે ભાઈ આ દેશના માટે કેમ અંતરિક્ષનો કાર્યક્રમ આટલો અગત્યનો છે અને કેમ તમારું ચર્ચ એવી જગ્યાએ છે કે જ્યાંથી આ પ્રયોગ કરી શકાયો છે અને મારી માગણી પણ અમે આપણે માગણી કરીએ છીએ કે આ તમે ચર્ચ આપણને સોંપો સ્પેસ ને બધા સંમતિ હોય તો અને બધા હાથ ઊંચો કરે છે એમ એન કરીને અને આપે છે અને આ જે આખું જે વસ્તુ છે ને કે જે બીજાની ઉપર વિશ્વાસ કે પેલો માણસ પણ વિશ્વાસથી આપણે કેવી રીતે લોકોને

આ બધી વસ્તુ છે પણ ભૂલી જઈએ છે ઘણી ભૂલી ગયા તો ખાલી શબ્દો ભૂલીએ છે પરંપરા છે આપણી પરંપરા છે એ પરંપરાની આપણે વિકાસ કરીએ અને અનુકરણીય વિકાસ ના કરીએ પણ આપણો વિકાસ આપણી રીતે આપણે શોધીએ તો આ દેશની જે આગેવાની જે જી ટ્વેન્ટીમાં બતાવી ને બીજામાં બતાવી એ થઈ શકે એવી છે પણ આપણે આપણે પોતે પહેલા તો સમજવાની જરૂર છે કે આપણે કોણ છીએ અને જે સેલ્ફ રિયલાઇઝેશનની જરૂર છે દરેક વ્યક્તિમાં કે આપણને શું મળે છે મને પૂછે વિક્રમ લેન્ડર ત્યાં મુંબઈ થયું મેં કીધું ત્યાં સોનું લેવા ગયેલા કે શું લેવા ગયેલા એટલે પાણી કેમ અહીંયા ગયા સૌથી શું જોતું પાણી કે પાણી જોતું હતું જીવન માટે હવા અને પાણી એ સૌથી અગત્યના છે અને આપણી પાસે અહીંયા કુદરતે એટલી સરસ રીતે આપણને આપેલું છે અને આપણે સાચી નથી શકતા અને બગાડ્યા કરીએ છીએ એટલે એટલે થોડું જે મૂળ આપણા જે વિચારો છે એને થોડા સમજીએ હા તો પર્યાવરણની વાત તો એની અંદર જ છે પર્યાવરણની વાત કે જુદી નથી એટલે પર્યાવરણનો જ્યારે વિષય પણ કરવાનો તો તમે ના પાડેલી એ છૂટો વિષય નથી કરો પર્યાવરણની સમજ દરેક વિષયની અંદર આવી જાય હોવી જોઈએ બરાબર વિજ્ઞાન હોય સમાજ લીધે આવે કે ભાષા હોય પર્યાવરણ એની સાથે જ સમજવાની જરૂર છે એક નાનો પ્રશ્ન પૂછું કે આટલા બધા એક્ટિવિટીમાં આપ એન્ગ્રોસ છો તો કેવું લાગે છે આવતા વીસ વર્ષ પચીસ વર્ષ ભારતમાં શિક્ષણ વિજ્ઞાન અથવા આ જે સપોર્ટિંગ એક્ટિવિટીસ છે આ ધીમે ધીમે કરતા આપણે બહુ બધા આમ ભણતર ઉપર વયા ગયા છીએ ડિગ્રીનું ધ્યાન આપવા લાગ્યા છીએ લગભગ લગભગ ચાલીસ ટકાને ડોક્ટર થવું છે ચાલીસ ટકા ઇન્જિનિયર થવું છે બાકીના વીસ ટકાને કંઈક લડી લેવું છે આવું બધું છે યુવાનોમાં પણ કાર્તિક જુઓ તો એને કોમ્પિટિટિવ એક્ઝામ આપવી છે ગવર્મેન્ટ નોકરી જોઈએ છીએ વર્દીવાળી નોકરી જોઈએ છીએ આવું બધું અત્યારે જોવા મળે છે ગામડા ગામની અંદર લોકોને વાંચવાની સગવડ જોઈએ છીએ પણ વાંચવું છે શું કોમ્પિટિટિવ એક્ઝામના પુસ્તકો તો એક બાજુ જે હમણાં આપણે વાત થઈ બહુ ઉત્તમ વાત થઈ અને બીજી બાજુનું આ ચિત્ર તો વીસ પચીસ વર્ષ કેવા લાગે છે એટલે એક તો હું તો એક ઓપ્ટિમિસ્ટ છું જ એટલે મને મને એવું નથી મને લાગે જે નવો અભ્યાસક્રમ થઈ રહ્યો છે જે જાતના અભ્યાસક્રમ બનાવવા જે વિચારો છે અને જે આપણે વિચાર કર્યા જે અમે પહેલા વિચાર કરતા દૂર હતા હવે હવે મેઇન લાઈન થઈ ગયા છે અને હું તો ઘણી વાર કહું છું કે જયારે મેં કામ શરૂ કર્યું ત્યારે થલતે જે શહેરની બહાર હતું અને મેઇનસ્ટ્રીમ પેરીફરીમાં હતું હવે એ પણ શહેરની વચ્ચે આવે છે અને અમને એવું ઈચ્છા છે કે અમારો વિચાર શ્રેણી પણ એ રીતે વચ્ચે આવી જાય કે લોકો સમજતા થાય કે ખરેખર શિક્ષણ એટલે શું અને થઈ રહ્યું છે કોમ્પિટિટિવ એક્ઝામ જતી નથી રહેતી પણ જરૂર આપણે બધા પ્રયત્નો તો કરીએ છીએ અને અમે છોડ્યા નથી અને આપણી સાથે ઘણા મિત્રો છે અને ઘણી સંસ્થાઓ છે કે જે આના વિશે કામ કરે છે એટલે આ બધા સ્ટ્રગલ હોય છે આપણે કઈ આજ થશે કે પેલું થશે ખબર નથી પણ અત્યારે જે જાતના જે જાતના વિચાર છે શિક્ષણ માટે એ તો પોઝિટિવ છે જ આપણા દેશમાં અને જે અમેરિકામાં છે ફોર ઇન્સ્ટન્સ એમાં બહુ વધારે ચિંતાજનક છે કે એમાં ક્લાઇમેટ ચેન્જ છે જ નહીં એવું ડિનાય કરે છે અહીંયા ડીનાયલ નથી સમજણ ભલે ઓછી હશે પણ આપણી જે મૂળ સમજ છે મેઇન મને એ છે કે આપણા માટે ચેલેન્જ છે કે આપણી જે સંસ્કૃતિ છે અને આપણા જે વિચારો છે ને છે એને આપણે પોતે સમજીએ અને એની સમજણ હશે તો આપણે આંતરરાષ્ટ્રીય વિચારો પણ સાથે લઈ શકીશું આપણે એને ગભરાતા નથી આપણે એમાંથી ઘણું શીખવાનું છે પણ એ ક્યારે શીખી શકો જયારે તમારું એક બેઝ પણ બરોબર હોય ઘણીવાર આપણે એમ સમજી કે અમારું બેઝ સ્ટ્રોંગ કરવા માટે આજુબાજુ વિચાર નથી લાવવા અંદર એવું પણ નથી પણ હાઉ ડુ બીકમ ઇન્ટરનેશનલ એન્ડ યેટ હેવ ધ હેવ ધ બેઝિક રૂટ્સ ઓફ યોર થોટ પ્રોસેસ જે આપણા એટલા પાવરફુલ છે અને એમાં ભાષાનો આજે તો આપણે વાત નથી કરી ભાષા વિશે પણ ભાષા એટલી બધી અગત્ય અંગ્રેજીમાંથી મડી મડી થાય છે છે જે ખરાબ ડટી સોઈલ્ડ આપડા ત્યાં આવા શબ્દો નથી ભૂમિકો રીતિકો એ રીતિ આપણે ગંદકી નથી કરતા પેલું મડ એટલે મડી કરી કાઢ્યું અને સોઈલ એટલે સોઈલ્ડ કરી કાઢ્યું એટલે પછી એ એ એ એ રીતિને જોવાનું એ એ દ્રષ્ટિકોણ બદલી ગયા એટલે એટલે ભાષામાં જે જે ગુણ છુપાયેલા છે એ કેવી રીતે લાવવા અને મને તો આટલા સાથે કામ કરવું ગમે કે ખાસ કરીને આપણે ગુજરાતની જે કાઠિયાવાડની જે ભાષા છે કે બીજા ગામની ભાષા છે મેં જ્યારે રજોડામાં કામ કર્યું શરૂ ત્યારે મને યાદ છે પહેલે દિવસે એક બાક એકદમ હાથ ઊંચો કર્યો જવાબ શું જવાબ કે ત્રણ હ શિક્ષકે બેઠાડી દીધો એને બરોબર જવાબ ત્રણ જ હતો પણ એ બોલી ત્રણ હ અરે ત્રણ ના બોલી હવે ત્રણ ખરું ને ત્રણ ખોટું એ કારણ કે રાજધાની અહીંયા છે રાજધાની રજોડામાં હોત તો આપણને ત્રણના ત્રણ શીખવાડ્યાં હોત સાચું છે ને એટલે આ જાતના એક આપણી જે ડાયવર્સિટીની જે સ્ટ્રેન્થ છે આપણા દેશમાં

તો ત્યાંની શાળામાં હમણાં હું ગયો હતો ત્યાં મુદ્દો એ છે કે લોકોને આપણે ગુજરાતી પાઠ્યપુસ્તક છે અને એ લોકોની ભાષા કોંકણી છે જે એ લોકો લખી શકતા નથી અને લિપી નથી જેમ કચ્છી ને નથી તેમ બોલી છે ત્યાં હું બહુ કે લિપી નથી ફ્રાન્સ ની કઈ લિપિ હાપત હા મેં મેં પણ એમ જ કહ્યું લિપી નથી એમ નથી જે બોલે છે એને જો આપણે દેવનાગરીમાં જેમ કરી શકીએ છીએ હા આજે અસાંજો માભો કુરો એવું લખો તો અસાંજો માભો કુરો લખી તો શકીએ એટલે જેવી અત્યારે અમે પ્રયત્ન કરીએ છીએ કે કચ્છી પુસ્તકો બહાર આવે અચ્છા ગુજરાતી લિપિમાં મરાઠીમાં લિપિ નથી ને મરાઠીની લિપિ છૂટી છે જ નહીં મરાઠી અને હિન્દી બંને દેવનાગરી જ વાપરે છે દેવનાગરી બરાબર અને ફ્રેન્ચ જર્મની ઇંગ્લિશ એક જ લિપિ વાપરે છે દરેક ભાષા ને પોતાની પૂછતું નથી ને આપડે જ પૂછીએ કે લિપી વગેરે એટલે શું થાય કે લોકો પાસે ગુજરાતી પાઠ્યપુસ્તક છે અને એ હમણાં ત્રણ અને ત્રણ વાળી વાત થઈ ને એ ત્યાં થાય છે એ જ થાય છે એ બોલે છે કે એવું નથી એટલે એટલે પેલા બાળકને પહેલેથી જ મારા માતા પિતા મને જે બોલે છે એ જુદું નહીં ખોટું કાર્તિકભાઈ આપણી આ સંવાદ યાત્રામાં ધીમે ધીમે કરતા એક કલાક વીતી ગયો છે આપણે થોડો વિરામ લઈએ અને પછી આપણી યાત્રા ફરી શરૂ કરીએ દર્શક મિત્રો આપણે કાર્તિકેયભાઈ સાથે અત્યારના વિશદ્ધ વિષયોની છણાવટ કરી રહ્યા છીએ વિષય એટલા માટે કે મને તમને જેટલો પર્યાવરણનો ખ્યાલ નથી રહ્યો અથવા તો ભાષા અને બોલી વચ્ચેના ભેદની ચિંતા આપણે નથી કરી એ બધા કન્સર્ન નિસ્બતના જે વિષયો છે એમના વિશે એમણે ઘણું કામ કર્યું છે એટલે ફરી એકવાર આપણે સંવાદ યાત્રા શરૂ કરીએ કાર્તિકે પહેલું મને મનમાં એવું સૂજે છે કે સી સાથે આપનો બહુ લગાવ છે છે એનો મૂળ આપનું તો વોટ ઇઝ એટલે આપણે પહેલાં વાત કરીએ પ્રમાણે પર્યાવરણનું ઘણું કામ કરતા હતા પહેલા તો પર્યાવરણ શબ્દ એ સોશિયલ પર્યાવરણ સાથે આપણે સમજાય પછી વૃક્ષો આવ્યા કુદરતી પર્યાવરણ કેવી રીતે લોકોને અસર થાય છે પણ ઓગણીસો ને બોતેરમાં આપણા પ્રાઇમ મિનિસ્ટરે સૌથી પહેલા યુનાઇટેડ નેશનમાં બોલ્યા કે પર્યાવરણની જાળવણી અને લોકોનો વિકાસ ખાસ કરીને ગરીબાઈ નાબૂદ કરવાની એ બે બહુ જોડાયેલા પ્રશ્નો છે અને જ્યાં સુધી એક પર્યાવરણની સાચવણી કરી ત્યાં સુધી આ નહીં થઈ શકે અને લોકોના વિકાસના પ્રશ્નોને તમે સોલ્વ નહીં કરો તો તમે પર્યાવરણ બચાવી નહીં શકો આ બહુ અગત્યનું ભારતનું કોન્ટ્રીબ્યુશન છે આ જે દુનિયાભરના જે જે આખો સંવાદ છે પર્યાવરણ અને અને વિકાસનો એમાં આપણું એક મોટો ફાળો છે જે લોકો હવે સમજે છે એ વખતે નતા સમજ એ વખતે બે બે વિરોધી અથવા હવે એના લીધે એવું જ જરૂર લાગ્યું કે જે પર્યાવરણ મંત્રાલય ઓગણીસો ચોર્યાસી માં વિચાર કરતા હતા તો એ વખતે ઓગણીસો બ્યાસી આખરમાં ઓગણીસો ત્યાંશી માં જે સેક્રેટરી બનવાના હતા જે નવા વિભાગના ટી એન ખુશુ એ આવેલા અમારે વાત કરતા હતા કે ભાઈ આપણા દેશમાં જે ફેરફાર કરવાનો છે કે લોકો પર્યાવરણની દ્રષ્ટિથી જ વિકાસનો વિચાર કરે પછી શહેરીકરણનો પ્રશ્ન હોય કે રૂરલ ડિવલપમેન્ટ હોય કે પછી ઔદ્યોગિક ક્ષેત્રે કામ કરવાનું હતું હવે આ જે જે થશે જે જે ચેન્જ જે બદલાવ થશે એ ખાલી નિયમોથી કે કોઈ પાર્લામેન્ટમાં લોક લોકસભામાં આપણે કોઈ પાસ કર્યું એનાથી નથી થતું બરાબર એ તો જરૂર છે જ સાથે સાથે નવી ટેકનોલોજીની જરૂર છે નવી ટેકનોલોજી આવે એટલે આપણે કરી શકીએ છીએ આજનું સ્કૂટર છે તો કેટલું વધારે એક જ લીટર ઉપર કેટલું વધારે જઈ શકે આ બધી વસ્તુ તો ખૂબ જરૂર છે પણ છેલ્લે આખરે જ્યાં સુધી શિક્ષણ અને લોકોની સમજ બદલાશે નહીં દરેક નાગરિકની અને ખાસ કરીને જે નિર્ણયો લે છે એ તો ખરી જ દેશના નિર્ણયો લેતા હોય શહેરના લેતા હોય ઉદ્યોગના લેતા હોય યુનિવર્સિટીના લેતા હોય એ લોકોના માટે તો ખાસ જરૂર છે પણ દરેક નાગરિક માટે જરૂર છે જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી આ પરિવર્તન આવવાનું નથી એટલે અમે કીધું કે આ વસ્તુ જે નવા નવા અખતરા કરવા છે શૈક્ષિક શિક્ષણના એ બધા સરકારી ધોરણ ઉપર તો નહીં થઈ શકે કારણ કે સરકારનું બંધારણ એવું નથી કે આર માટે એટલે સજેસ્ટ એવું કર્યું કે એક એક સેન્ટર ઓફ એક્સેલન્સ ની સ્કીમ હતી તો સેન્ટર ઓફ એક્સેલન્સ આપણે એક પર્યાવરણ શિક્ષણ ઉપર કરીએ એટલે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અથવા સેન્ટર ફોર એડવાન્સ એજ્યુકેશન સીઈ ની સ્થાપના કરવાની એક પ્રપોઝલ આપણે ભારત સરકારને આપી એ વખતે પર્યાવરણ મંત્રાલય શરૂ થતું હતું ઘણું એ લોકો ઝીણવતથી જોયું દોઢ એક એક વર્ષ સુધી જોયું એક આખી કમિટી આવી ડોક્ટર કપિલા વત્સ્યા એના અધ્યક્ષ હતા અને બે દિવસ આપણે ત્યાં ગાળ્યા જાતના પ્રશ્નો પૂછ્યા અમારા અમુક સ્ટાફે તો રડાવી પણ દીધા એટલા બધા પણ છેલ્લે કીધું કે ના આ લોકોની પાસે આ આવડત છે અને ભારતના ધોરણ ઉપર આપણા દેશના ધોરણ ઉપર કામ કરવાની એક વિઝન છે કેવી રીતે કરવું એ જયારે વિઝન અમે જયારે લખવા બેઠા તમે જોયું કે ગમે એટલી મોટી સંસ્થા કરો તો એ આપણા દેશની જે જરૂરિયાત છે તો પતે એવું છે જ નહીં આ કરવું હોય તો ભાગીદારી સાથે જ થઈ શકે સ્કૂલો સાથે ભાગીદારી કોલેજ સાથે ભાગીદારી ગ્રામ પંચાયત સાથે ભાગીદારી ઇન્ડસ્ટ્રીનો એસોસિએશન સાથે ભાગી લોકોની સાથે મળીને આગળ તો તો થાય એ સંસ્થા એક અમુક સાઇઝની તો જોઈએ જ એટલે એ રીતે પછી એ પાસ થયું અને ઓગસ્ટ ચોર્યાસી માં આપણે આ પર્યાવરણ શિક્ષણ કેન્દ્રને સ્થાપના કરી હવે એના જે વિષયો અમારે જોઈતા હતા એવા વિષય કોઈ જગ્યાએ શીખવાડતા જ નતા અચ્છા એટલે કયા લોકોને લેવા ખ્યાલ જ હતો કે લોકોને લઈ અને અહીંયા જ ઘડવા પડશે કારણ કે એ જે વિષયો આજે છે એ વખતે એટલે જુદા જુદા લોકો જોઈન થયા આપણે ત્યાં કોઈ લેખક પણ હતા કોઈ લોકો એન્જિનિયર હતા કોઈ એન્વાયરમેન્ટનું બીજા વિષય એન્વાયરમેન્ટના કોઈ વિષયમાં કર્યા ઘણા લોકો વિજ્ઞાનનું ભણ્યા હતા કોઈ સમાજવિદ્યા ભણ્યા હતા એમ કરીને આખી એક સુંદર ટીમ ઊભી થઈ અને એ ટીમ બહુ જ કમિટમેન્ટ સાથે હવે અમે વિચાર કરતા હતા કે કઈ જાતના લોકોને લાવવા મેં કીધું વિષયની આવડત તો નથી એ આપણને આવડે છે વિષયની આવડત કેવી રીતે આપવી પણ લોકોને પેશન કેવી રીતે આપવું કે જે લોકોને થાય કે ભાઈ અમારે આ એક ખાલી સંસ્થાના કામ માટે નથી કરવું પણ આપણે એક મિશન છે આપણે એક દેશને માટે કઈ કરવું છે એ જાતની ભાવના સાથેના લોકો કેવી રીતે લેવા એ મને શીખવાડતા નથી આવડતું એટલે એ જાતની ભાવના હું પાર કરી શકું ઇન્ટરવ્યુમાં તો લેવા મારે એટલે એવી રીતે આપણે ટીમ ઉભી કરી ખરેખર ખૂબ સરસ જે લોકોએ ખરેખર જે ફાળો આપ્યો છે આ સેન્ટર ઊભું કરવામાં પછી પહેલા આપણે અમદાવાદ ધોરણે શરૂ કર્યું ધીરે ધીરે જુદા જુદા પ્રાંતમાં આપણને લાગ્યું કે બધે બધે કામ દરેક પોતાની ભાષામાં જ થાય છે શિક્ષણનું કામકાજ એટલે અગત્ય નહોતું કે આપણે બધી ભાષાઓમાં કામ કરીએ કરીએ

અને એ આપણું શરૂઆત હતી પણ એટલી બધી પોપ્યુલર થઈ ગઈ કે ચૌદ ભાષામાં થઈ ચૌદ ભાષામાં થઈ ગઈ જોતામાં અને બધાએ વખાણ કર્યા જુદા જુદા પાકિસ્તાને પૂછ્યું કે ભાઈ તમારી તો ઉર્દુ છે પણ અમારા માટે પણ અમે લઈએ કે નહીં તો એ લોકો પણ લઈને ત્યાં એ લોકોની પણ એક આવૃત્તિ બહાર પાડી એ લોકોએ એટલે આપણા દેશમાં તો ખરું જ પણ બીજા આજુબાજુના દેશમાં બંગાળમાં બીજા બધા પણ બીજા દેશોમાં પણ એ લોકોએ બાંગ્લાદેશમાં એ લોકોએ એની આવૃત્તિ બહાર પાડી અને એક આખો એક નવો ટ્રેન્ડ જે આજે અભ્યાસક્રમમાં ગણો છે પણ એ વખતે નતો કે કે પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી પ્રવૃત્તિ કેવી રીતે શીખવી અને એમાં ખાલી વિજ્ઞાનમાં જ પ્રવૃત્તિ કરવી ને કે વૃક્ષ હોય વૃક્ષની ઊંચાઈ માપવી છે તો કેવી રીતે માપશો પચીસ ફૂટ નું વૃક્ષ છે તો પછી એની એક રીત હતી કે આપણે આમ એક પેન્સિલથી આમ માપ કરીએ પછી આમ આડું પાડીએ તો જાણે વૃક્ષને આડું પાડ્યું છે એ રીતે એ રીતે આડામાં માપી એ જ ઉભાનું માપ આડામાં આવે અને પછી નીચે જમીન ઉપર આવે એટલે પછી આપણે માપી શકીએ વૃક્ષ અડકતા નથી ખૂબ નાની નાની વસ્તુ હતી આપણે બતાવતું કે અમુક પક્ષી કેવી રીતે જીવડાને ઉડતા ઉડતા પકડે છે બધા લાગે આમાં શું એટલે અમે એક દડો બોલ એક મૂક્યો અને લોકોને કીધું તમે ઉપાડો તો કે આમાં શું છે ઉપાડ્યો પછી આપણે રગડાયો ને કે હવે તમે ઉપાડો તો થોડું અઘરું પડ્યું પછી મેં કીધું તમે દોડો ને એને ઉપાડો તો બહુ અઘરું પડે છે કેવી રીતે પકડવાનું પકડે છે પેલું પક્ષી એ ઉડે છે એના માટે એક જુદી ભાવના ઉભી થઈ નાની નાની વસ્તુ હતી પણ આપણે એ જુદા જુદા પ્રયોગ કર્યા એ વખતે મારે અમેરિકામાં ઇન્ટરનેશનલ એસોસિએશન એન્વાયરમેન્ટ એજ્યુકેશન છે અમેરિકાનું નેશ એન ડબલ્યુ એમાં બોલવાનું હતું સમજાવવાનું હતું કે આપણે ભારત ભારતમાં શું કરી રહ્યા છે હું વિચારું કેવી રીતે લોકોને સમજાવું કે આપણી પરિસ્થિતિ જે છે કે આટલી બધી જાતની આપણી કન્ડિશન જુદી જુદી ભાષાઓ જુદા જુદા કલ્ચર્સ કાશ્મીરમાં લોકો પહાડ ઉપર રહેતા હોય અહીંયા અહીંયા દરિયા કાંઠે રહેતા હોય કઈ પ્રવૃત્તિ કેવી રીતે લખવી એટલે પછી મેસ મેસ આપણી સાડીની એક એનાલિજી લીધી મિત્રો તમે સાડીનો વિચાર કરો તો અનસ્ટીચ ક્લોથ છે હમ એને એને ડિઝાઇન કરવામાં ખૂબ મહેનત પડે છે લોકો મહેનત કરે છે પટોળાઓ તો બે વર્ષ પણ કાઢે પણ જ્યારે બેનને આપે છે કે કોઈ લે છે ત્યારે કહેતા નથી કે તમારે આ રીતે જ પહેરવી જોઈએ હમ હા દરેક સ્ત્રી પોતાની રીતે એ સાડીનો ઉપયોગ કરી શકે છે જે છેલ્લી જે છેલ્લો જે જે દ્રશ્ય આપણી થાય છે એમાં પેલી જે નો ડિઝાઇનર હતો એનો પણ ભાગ છે અને જે છે બે શિક્ષણના પુસ્તકો છે એ સાડી જેવા હોવા જોઈએ આપણે ડિઝાઇન કર્યા છે પણ શિક્ષકના હાથમાં એ શિક્ષક કેવી રીતે એનો એને એને જીવિત કરે છે અને પોતાના સંજોગો પ્રમાણે કેવી રીતે વાપરે છે આ રીતે આપણે યાદ રાખો એટલે એ એ સાડીનું એનાલિજી આપણે સૌથી પહેલા આપણે લોકોને આપ્યું અને આજ સુધી પણ લોકો મને એ યાદ કરાવે છે કે સાધનો જે છે એ એવા નથી કે તમે એક જ રીતે વાપરી શકો તમે તમારી રીતે તમારી અને એ તમે કરો કે એવો કેવો કાપડ કીધું હોય ડિઝાઇનર નવા ડિઝાઇનર કે ભાઈ એવું કઈ કાપડ શોધ કે દરેક સ્ત્રીને કે પુરુષને પણ આપતો જોતો પહેરી શકે એવું કરે તો બધા વિચાર કરે કેવી રીતે કરવું કઈ જાતું માફ કરું કે બધા લઈ શકે પણ આમાં એક સ્ટીચિંગ વગર સીવા વગરનું જે વસ્ત્ર છે એ ધોતી છે પાઘડી છે છે એટલે એટલે એ બધાને પણ ફિટ થઈ શકે દરેક પોતાની રીતે કરે એટલે આ જે મજા છે આપણે શિક્ષણમાં લીધી તો પ્રારંભે એવું થયું ને કે એજ્યુકેશન માટે સ્ટુડન્ટ સુધી પહોંચતા પહેલા આપણા રિસોર્સ પર્સન ને કી રિસોર્સ પર્સન ટ્રેન કરવા પડે કી રિસોર્સ પર્સનને ટ્રેન કરવા પડે કરવા પડે આમાં આપણી પાસે જે મારો પણ અનુભવ હતો કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો યસ અને આપણે વિકસતનો જે અમદાવાદના પ્રોજેક્ટ થયા હતા એનો ઘણો ફાયદો થયેલ આપણે પહેલા તો ઓગણીસ માણસો જે આ સંસ્થાઓમાં હતા એને આપણે લીધા સીમાં એટલે એનું પેલું મેળવણ કહો ને મેળવણ તો આપણને મળ્યું આપણી આપણી સંસ્થાઓમાંથી સુંદરવનુ પણ સ્થાપના થઈ લેતી અને માંથી પણ સાથે જોડ્યું આપણે એટલે આપણી પાસે એક ફિલોસોફી હતી ખરી કે કેવી રીતે શિક્ષણ કરવું કેવી રીતે કરવું ને બધું પણ જે લોકો જોઈન થયા એ તો બધેથી જોઈન થયા ભારતમાંથી અને એને ટ્રેન કરવામાં બહુ ઘણો વિષય ઘણો વગર થયો એ વખત આપણે એવું પણ એક શરૂ કર્યું કે એક ટી નામનો પ્રોગ્રામ છે ટ્રેનિંગ એન્ડ એન્ડરમેન્ટ એજ્યુકેશન કે નવા લોકોને ટ્રેન કેવી રીતે કરવા નવ મહિનાનો એક વખત કાર્યક્રમ હતો અને એટલો સરસ ચાલ્યો કે આજે એ બધા જ લોકો ટ્રેન થાય છે જુદી જુદી સંસ્થાઓના એ વડા છે અચ્છા હા વાહ બધા કે છે કે અમને આ તમે ફરીથી શરૂ કરો ભલે બાર હવે કાર્યક્રમો કર્યા છે પણ આપણા જેવો આના જેવો કાર્યક્રમ હતો નહીં વાહ વાહ એ રીતે શરૂ કરો આપણે એ રીતે ઘણી ટ્રેનિંગ આપણી આપણા પોતાના સાથીઓ માટે તો ખરીશ જે પણ બીજાના માટે પણ અને એ લોકો જ્યાં જ્યાં ગયા છે એ દરેક લોકો ખૂબ સુંદર કામ કરે છે અને આપણી ફિલોસોફી પ્રમાણે જ એમણે પોતાનું એડ પણ કર્યું છે પણ એ એ કરી રહ્યા છે એટલે એ થયું પછી આપણે આ બધા અખતરા કરે ટીચર ટ્રેનિંગ ઘણું અગત્ય નહોતું આપણું જે પુસ્તક હતું નોન ફોર્મલ એજ્યુકેશન પર પહેલા આપણે ભાર આપ્યો કે શાળામાં અભ્યાસક્રમ તો આખો બહુ જ ટાઈટ હતો પણ અભ્યાસક્રમની સાથે નોન ફોર્મલ રીતે આપણે શું શીખવી શકીએ એટલે એ રીતે આપણે પહેલા પ્રયત્ન કરીએ પછી જેમ જેમ આગળ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું ચોરાણું અચ્છા હા કે આપણા કોન્સ્ટિટ્યુશનમાં એવું લખ્યું છે કે દરેક ભારતના નાગરિકે પર્યાવરણને બચાવવા માટે ફાળો આપવો એ કરવું એટલે એમસી મહેતા કરીને લોયર છે તેમણે લખ્યું કે ભાઈ આ વસ્તુ કેવી રીતે કરી જો આપણે શીખવાડતા ના હોઈએ તો આ વસ્તુ થાય કેવી રીતે એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે આ બરોબર છે પર્યાવરણ શિક્ષણ દરેક ધોરણ ઉપર કમ્પલસરી રીતે આવવું જોઈએ ઓકે હવે આ વસ્તુ કોઈ બીજી જગ્યાએ દેશમાં હતું નહીં આપણા દેશમાં પહેલું આવ્યું અને અમે જસ્ટ થોડા અમે તૈયાર સંસ્થા થયા એટલે આપણે બરોબર એને સાથે ગયા રાઈટ રાઈટ એ બાજુ આ જરૂરિયાત ઊભી થઈ અને આપણે એના ઉપર કામ કરી શકીએ આપણી પાસે જવાબ હતા એટલે તરત એ આખું ફાઇવ અને આખું ફોર્મલ એજ્યુકેશન થયું આવા ઘણા બુસ્ટ થયા છે આપણે આપણે અહીંયા શરૂ કરેલું કામ ઉદ્યોગો સાથે કામ કરવાનું અને નરોડા માં આપણે વિચાર કર્યો કે એક નરોડ એક સ્ટેટ હોય એને અત્યારે આપણે બધા શબ્દો વાપરીએ છીએ નેટ ઝીરો વાપરીએ છીએ એ વખતે આપણે પર્યાવરણની દ્રષ્ટિએ કેવી રીતે વાપરવું કે એક ઉદ્યોગનો જે વેસ્ટ નીકળે છે નીકળે છે એ બીજાની સાથે મેળવે તો ન્યુટ્રલાઇઝ થઈ જાય તો એવા કયા કયા ઉદ્યોગને સાથે જોડવા કે જેનાથી ન્યુટ્રલાઇઝ થાય અથવા પેલાનો વેસ્ટ આ વપરાત થઈ શકે કુદરતમાં થાય છે કુદરતમાં એક વસ્તુ બીજી બીજી જગ્યાએ વપરાતી થાય છે એટલે હાઉ ડૂ ક્રિએટ એન ઇકો સિસ્ટમ એક સ્ટેટમાં એટલે એ બધું ધીરે ધીરે કામ શરૂ થતું પણ પછી અહીંયા જે કેમિકલ ઉદ્યોગનું જે થયું ગુજરાતમાં અને એના લીધે છસો ઉદ્યોગોને બંધ કરવામાં આવ્યા હાઈકોર્ટે એટલે અમારી અમારો ભાવ એકદમ થઈ ગયો બધા કે છે આ બંધ થઈ ગયો કે આપણે શરૂ કરવાનું એ જો કે આ બધી વાતો આપણે કરીએ છીએ આ કરવાની છે એટલે લોકોને જેમ જેમ સમસ્યા નો ખ્યાલ આવવા માંડ્યો એમ આપણું કામને અગત્યતા વધી અને લોકોને જાણવું છે હવે આજે તો શું છે કે ક્લાઇમેટ ચેન્જ હા જલવાયુ પરિવર્તન જે કહે છે એને ક્લાઇમેટ ચેન્જ એટલું બધું એટલું બધું શું કેવાય લોકોને ખ્યાલ આવે એવી વસ્તુ છે કારણ કે ચોમાસુ ચોમાસુ રીતે આવતું નથી ઉનાળો ઉનાળો નથી થતો કેટલી જગ્યાએ દુષ્કાળ નાતો ત્યાં પણ દુષ્કાળ થાય છે પૂર આવે છે કેટલી જગ્યાએ ઈંગ્લેન્ડ ને અમેરિકામાં તો એ લોકો સાંભળ્યું જ નહતું હોવા કે મોટા મોટા પૂર આવે ને બધું ધોઈ જાય ને બધું પણ એ લોકો ત્યાં પણ થવા માંડ્યું એટલે એટલે હવે પરિસ્થિતિ જુદી છે લોકો સમજે છે કે આની જરૂરિયાત છે હજુ બધા ઘણા લોકો એવું સમજે છે કે આ વસ્તુ તો એમાં શું એટલું અઘરું છે કે અમે કરી લઈએ ને મને એકવાર સોશિયલ સાયન્સમાં કરતા હતા ને એટલે એક વિજ્ઞાનિક મને કીધું કે ભાઈ આમાં તમારામાં શું છે આ તો બધા લોકો સમજાય નહીં કે શું શીખવાનું છે કે તો તમે આમ બધા સમાજમાં જ છીએ મેં તમારું કેવું ખારું છે અમે તારા નીચે જ છીએ એટલે બધા એસ્ટ્રોનોમર જ છીએ એસ્ટ્રોનોમર હતા એટલે સમજે કે ખાલી એની અંદર રહેવાથી બધા કંઈ સમજતા નથી કે શિક્ષણમાં શું કરવું કે ખાલી કહી દીધું કે આ વસ્તુ ખોટી છે તો એટલે કે કોઈ લોકો બદલાતા નથી કે એવું કેવું શિક્ષણ આપવું કે જેનાથી આ ખ્યાલ આવે ઊંડો ખ્યાલ આવે ને લોકો બદલતા થાય એટલે આ જાતના વિચાર સાથે આપણે એક તો જુદા જુદા પ્રાંતોમાં કામ શરૂ કર્યું ભાષાંતર કરવાનું બહુ અગત્યનું થયું ભાષાંતર કરતા રૂપાંતર કરવાનું શીખ્યા હવે એક એક મ્યુઝિયમ હતું ત્યાં તેમાં એક ગોળ છે અને અંગ્રેજીમાં છે કે તમે યુ આર એસ વાઇઝ એઝ એન આઉલ બરોબર છે બરોબર છે હવે હિન્દીમાં આઉલને ઉલ્લુ કહે છે એટલે કહો કે તમે ઉલ્લુ જેવા છો તો એનો અર્થ ઊંધો થઈ જાય છે કારણ કે એ એ આઉલનો એ ગોળનો જે અર્થ છે એ જુદું છે બે ભાષામાં એટલે કેવી રીતે રૂપાંતર કરતા થયા પણ પણ એટલે એમાં આપણને કુદરતમાંથી એક ઇન્સ્પિરેશન મળ્યું અચ્છા કે આપણા બે વચ્ચે જેનેટિકલી કરો તો નવ્વાણું પણ નવ્વાણું ટકા બધું સરખું જ છે એ સેજ પેલું મીઠું મરચું થોડું જુદું કર્યું એટલે આપણે બે જુદા લાગીએ છીએ આપણને એવું લાગે છે કે હું જુદો અને તમે જુદા આપણે એની ચિમ્પાંઝી વચ્ચે લગભગ નવ્વાણું કે તો સરખું છે સરખું છે એટલે એ જે ખૂબી છે કુદરતની કે આમ આખું ડાચું સરખું જ રાખ્યું છે અને છતાં થોડા બદલાવાથી આખું બદલી કાઢે છે કલ્ચર આખું આખું જ જુદું થઈ જાય છે હા નહી તો આપણને લાગે કે આપણે ચિમ્પાંઝી કે ગોરેલામાં શું સરખામણી પણ એ ખરેખર તો મોડલ સરખું જ છે એટલે એ રીતે જ લાગ્યું કે આપણે જે અગેન શિક્ષણમાં કરીએ છીએ કલ્ચરલી કરીએ છીએ એ દેખાવ ના જોઈએ મૂળ મૂળ જેના કોવર વેલ્યુઝ છે કે શું આપણે શીખવા માંગીએ છીએ કે ભાઈ બગાડ ના કરવો એકબીજા સાથે કઈ રીતે વર્તવું આપણે ભારતીય અમુક સંસ્કારો જે છે વસુધૈવ કુટુંબકમ અત્યારે ઘણી વાત થાય છે એની કે આપણે આપણે મને કહેવા કોઈ તમે અમદાવાદમાં એ કરો છો તો તમે ફિલેન્ડ કરો છો બીજા માટે કરો છો મેં કીધું બીજા માટે નથી કરતો એ હું મારી જાતને સમજુ છું અને એ આપણે વાત કરી છે એ બાઉન્ડ્રી પણ કેવી રીતે વધારવી એટલે આ પ્રશ્નોને કેવી રીતે લેવા આ રીતે આપણે શરૂ કર્યું એમાં જુદા જુદા પ્રસંગોને લીધે આપણે નવી નવી વસ્તુ અંદર ઉમેરતા ગયા એક હૈદરાબાદમાં આપણે એક પ્રોજેક્ટ ચાલતો હતો તો નાની છોકરીઓ દસ વર્ષની તો એ લોકોએ પોતાનો પંજો મૂક્યો હાથ મૂક્યો અને હેન્ડપ્રિન્ટ ઓકે હવે ફૂટપ્રિન્ટની વાત આપણે કરેલી ફૂટપ્રિન્ટ અંગ્રેજીમાં એવું શબ્દ છે કે જે આપણે આપણા જીવનમાં કેટલું દબાણ કરીએ છીએ કે નુકસાન કરીએ છીએ આપણે કેટલું કન્ઝ્યુમ કરીએ છીએ આટલું કાર્બન તમે વાપરતા હશો આટલું આ વાપરતા હશો અને ઇઝીલી ગણી શકાય તમે કેટલી રોટલીઓ ખાવ છો એની ઉપરથી વર્ષની ગણી અને કેટલું ની જમીન આપણે આ એક મર્યાદા પહોંચી ગયા છે આજે આપણી પાસે કેટલી આબાદી આઠ આઠ અબજ જેટલી પહોંચી ગઈ અને હજુ કદાચ દસ અબજ એ કદાચ પહોંચશે હવે એટલી જગ્યા જ નથી આપણી પાસે એટલે જે અમેરિકા અને બધાની જે જીવનની શ્રેણી છે એ તો આપણાથી રહેવાય એવી છે એટલે આ જે બધા પ્રશ્નો અમને આપણે ક્યાં કઈ દિશામાં જવું છે વિકાસ વાત કરી છે એમાં એવું થયું કે પેલી બોતેર પછી ઓગણીસો ને બાણુંમાં રિયો ડિજનોરોમાં મોટી કોન્ફરન્સ થઈ અને બાણુંમાં સત્તાણુંમાં સોરી બોતેરમાં ખાલી એક જ પ્રાઇમ મિનિસ્ટર ગયેલા આપણા અહીંયા સૌથી વધારે પ્રાઇમ મિનિસ્ટર ગયા ઓકે પ્રાઇમ મિનિસ્ટર અને પ્રેસિડન્ટ્સ કારણ કે હવે બાણું સુધીમાં ફરી વાત બધાને બરાબર એમાં ઇન્ડિયાનો રિપોર્ટ લખવાનો હતો એટલે પેલા તો તમે એમને અમને એવું આવ્યું કે તમે સી નો રિપોર્ટ લખો આપણે ઇન્ડિયાનો રિપોર્ટ નથી આપવો એટલે અમે સી નો રિપોર્ટ લખ્યો પછી બીજા દિવસ મારે ત્રીજા દિવસે દિલ્હી જવાનું હતું મેં મોકલી આપેલા તે હું ગયો ત્યાં બધાના ટેબલ ઉપર ભારતનો રિપોર્ટ હતો હ મેં કીધું અમને આ ક્યાંથી થયા પછી મેં પાનુ ખોલ્યું તો અમારો જ રિપોર્ટ હતો અચ્છા એટલે મંત્રી જે આવ્યા ત્યાં પેલા દિવસે પછી અમારો રિપોર્ટ જોયો કે આ તો ખૂબ સરસ છે એટલે પેલા ઓફિસે કવરો કાઢી નાખો અને આપણું મંત્રાલયનો ભારતનો કવર લગાડી દો અને આ ઇન્ડિયાનો રિપોર્ટ થઈ જશે એટલે મેં કીધું કીધું કે આ તો એક એક બાજુ કોમ્પ્લિમેન્ટ આપ્યો તમે એવું જરૂર લાગજો કે આ લોકો એ કે ઓફકોર્સ પણ એમાં એક વાક્ય જે લખેલું એ મને યાદ છે કે ધ ચેલેન્જ ઓફ ડેવલપમેન્ટ હાઉ ટુ ગેટ દેર બટ હાઉ નોટ ટુ એટલે જે વિકાસનો જે પ્રશ્ન છે એ કેવી રીતે એ વિકસિત જગ્યાએ પહોંચવું એ નથી એ જગ્યાએ કેવી રીતે ના પહોંચવું એ મોટો કોયડો છે કારણ કે આપણને બધું એક જાતનું આકર્ષણ એવું છે કે આપણે ફિલ્મમાં જોતા બીજા કે ભાઈ અમેરિકા એટલે વિકાસ એટલે વિકાસ એટલે આપણે બે ગાડીઓ હોય ઘર હોય કદાચ પુલ હોય એરકન્ડિશન હોય આપણે ફોસિલ ફ્યુઅલ જે ખરીદ તત્વો છે એ વાપરીને વિકાસ છે એ વિકાસ આજે નભાવી શકાય એવું જ નથી પૃથ્વી થી પૃથ્વી પાસે એટલા એટલા રિસોર્સિસ નથી એટલે આજે કોઈ જાદુગર હોય તો એને બધાને એ રીતે વિકસિત કરી દો તો આખું કલેપ્સ થઈ જાય આપણું એટલે આપણે વિકાસ કરવાનો છે પણ દિશા જુદી રાખવાની છે એ એ એમાં મૂળ હતું એટલે એ વખતથી આપણે આ વિચાર કરવા માંડે કે આ દિશા કઈ કઈ દિશા લેવી કે જેનાથી આને કેવી રીતે દિશાને કેવી રીતે એ પછી છેક બે હજાર બારમાં એ લોકોએ યુનાઇટેડ નેશન નક્કી કર્યું કે આના વિશે થોડું કામ કરો અને બે હજાર પંદરમાં એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આવ્યા જે આનો આજ વસ્તુ આજ કોયડાનો જવાબ છે જવાબ છે બરાબર શું જોઈએ અને એ અહીંયા પણ આપણે જવાબ છે કે આપણે ભારતમાં બે હજાર સુડતાલીસમાં માં આપણે એક વિકસિત દેશ થવો એવી એક પ્રાઇમ મિનિસ્ટરે કીધું છે કે આપણે થવું છે મનોરથ છે તો કેવી રીતે એ શું એનો અર્થ એટલે એમાં બહુ બેઝિક વસ્તુઓ છે કે ભાઈ આપણા ત્યાં કોઈ એવું ના હોવું જોઈએ કે જે ભૂખ્યું જેને ખાવાનું ના મળતું હોય જેની પાસે છાપરું ના હોય મુખ્ય જે વસ્તુઓ છે એનું એન્ટરટેનમેન્ટ ના હોય જે શિક્ષણ શિક્ષણ ના કરી શકે ભણવું હોય તો ભણી ના શકે આ જાતના બધા એના વિચારો છે એટલે એક રીતે એ પણ ડિફાઈન થવા માંડ્યું કે ભાઈ આ છે તો એના માટે પર્યાવરણની શું જરૂર પડી પર્યાવરણ ક્યાં આની સાથે જોડાયેલું છે આ સ્વપ્ન છે અને પર્યાવરણનું સ્વપ્ન છે પણ ખરેખર એક જ સ્વપ્ન છે એ બે જુદા સ્વપ્નો નથી અને એ વસ્તુ આજે સમજાવે છે આજે ઉદ્યોગો પણ આ નેટ ઝીરો આપણે અગેન આપણે ભારતે નક્કી કર્યું છે કે બે હજાર સિત્તેર સુધીમાં આપણે નેટ ઝીરો થઈશું એટલે આપણે જે જેટલો કાર્બન અને કાર્બન સાથે જોડાયેલો કાર્બન ડાયોક્સાઇડ છોડીએ છીએ એટલો જ આપણે એબ્સો કરીએ છીએ આપણા વૃક્ષો છે બીજી રીતે આપણે એક સમજપૂર્વક વિકાસ આજે છાપામાં છે કે આ જે ટાર્ગેટ લીધા છે એમાં કદાચ ચાર જ દેશ એવા છે કે જે આજે પોતાના ટાર્ગેટ પ્રમાણે ચાલે છે એમાં ભારત એક છે નું કારણ કે આપણે એક સિરિયસલી લીધું છે આપણી ગવર્મેન્ટે સિરિયસલી લીધું છે એવા ટાર્ગેટ અઘરા ટાર્ગેટ આપ્યા છે એટલે એ ટાર્ગેટ સાથે પણ ખરું કે ઇન્ટરનેશનલ લેવલે વિચારવાનું શરૂ કર્યું એ પેલા આપણે અહીંયા નેશનલ લેવલે કે ઇવન અમદાવાદ લેવલે એનું ગ્રાસરૂટ વર્ક કરી લીધું કરવા લાગે આપડે ઘણા વિચારો પેલેથી શરૂ કરેલા આ જાતના વિચારો એન્ટ્રી થાય એને બેનિફિટ મળે એવું છે પેલી એન્ટ્રી થાય એટલે શું છે કે આપણે અમુક તૈયારી આપણે બતાવી છે અહિયાં એટલે પેલું ઉદ્યોગનો ક્રાઇસિસ આવ્યો એ પેલા આપણે ઉદ્યોગ નો કાર્યક્રમ તૈયાર હતો યસ યસ સ્કૂલો ને આ કહેવામાં આવ્યું એમ પેલા આપણો કાર્યક્રમ તૈયાર હતો યસ

પછી આ વર્લ્ડ બેંકને બધા આવ્યા કે આ તો બહુ શેર શેરી વિકાસની બહુ જૂની યોજના છે હવે ઝોનિંગ કરવું જોઈએ એટલે એક કમર્શિયલ ઝોન કરો એક ડાઉનટાઉન કરો એક શેર એક રેઝિડેન્શિયલ કરો ઇન્ડસ્ટ્રીયલ કરો એટલે બધાને એવા એવી જગ્યાએ મૂક્યા કે બધાએ પછી એ વાહન જોઈએ જ આવવા માટે કામે આવે એવો વિચાર કર્યો પછી એ લોકોને ત્યાં ખબર પડી કે આ તો નથી એટલે મને યાદ છે કે ઘણા વર્ષ પછી હું વોશિંગ્ટન ગયો ને ત્યારે મારા ત્યાંના જે હોસ્ટ હતા એ કે બહુ જ સરસ નવી વિચાર શ્રેણી પ્રમાણે અમે કામ કરીએ છીએ એટલે મને લઈ ગયા ગાડીમાં અને જોવા ગયો તો ત્યાં ગયો તો ત્યાં ઉપર રહેવાનું નીચે દુકાન મેં કીધું આ વસ્તુ તમે અમદાવાદમાં આવ્યા હોત તો એ વખતે તમને જોવા મળત હવે તમે ત્યાં ઊભું કર્યું છે હવે વર્લ્ડ બેંક એમ કે છે કે અહીંયા આપણે કોર્પોરેટર્સને ત્યાં લઈ જાવ જોવા માટે આજે ત્યાં થોડા વિચાર કરવાની શેરની બધી છે ફેશન માટે જેમ કેવાય છે એની ફેશન પાછી આવ્યા ખરે હા એ ક્યારેક અમદાવાદ કહેવાય ક્યારે વોશિંગ ને એ જે મૂળ જે આપણો વિચાર છે એટલે આપણે પોતાની રીતે વિચાર કરતા થવાની છે કે આ બધી શેરી કર બધું કે ફેશન પ્રમાણે બદલી ના શકાય તમારે એટલે એકવાર તમે એનો એનો અમુક જે અત્યારે લોસ એન્જલિસનો જે 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 જાતનું નું વ્યવસ્થા છે એમાં બસો જ કારણ છવાયેલા બધા હવે એ કરવું હોય તો જુદી રીતે કરવું પડે આજની આજનો યુગ જ જુદો છે કે જેમાં કોવિડ પછી બધા શીખ્યા કે કેટલી વસ્તુ એવી છે કે જે ઘરે બેઠા પણ થઈ શકે છે વર્ક ફ્રોમ હોમ જે આપણે અત્યારે દિલ્હીમાં તમે તમારી ઘરે તમે નાની ઓફિસ કરો તો એ આવીને તમને દંડ આપવો પડે તમારે અહીંયા અહીંયા તો હા હવે આ વસ્તુ આજના કોન્ટેક્ટમાં ખોટી છે કે હું ડોક્ટર હોઉં અને હું મારા નીચે દવાખાનું ત્યાં જ કરું કે ત્યાં લોકો ત્યાં રહે છે તો એ સારી વસ્તુ છે બધી પેલી કરવાની જરૂર નથી એટલે કેવી રીતે શહેરનું લીધું એટલે એ એક પ્રશ્ન આજે છે અને જે આપણે મૂળ અમદાવાદ વિચાર કરેલો એ વખતે બે હજારની સાલનો વિચાર કરતો હતો આજે આપણે બે સુડતાલીસ નો વિચાર કરીએ છીએ કે બે હજાર સુડતાલીસ નો અમદાવાદ કેવું હોવું જોઈએ ગુજરાત કેવું હોવું જોઈએ ગુજરાતના શહેરો ભારત કેવું હોવું જોઈએ અને એને એ જે જે વિચાર છે એમાં અને આપણે શું ગમે છે આપણને એવું આપણે જોઈએ છે કે જેમાં કોઈ લારી હોય નહીં આપણે આપણે પાણીપુરી ખાવી હોય તો આપણે મોટી રેસ્ટોરન્ટમાં જવાનું અને એમ પાછું એક સરસ રીતે કંઈક કરીને આપે જે પાણીપુરી જેવું લાગે પણ આપણને જે વસ્તુ ગમતી હોય એ વસ્તુને તમે આધુનિક શું જે નથી ગમતું વિચાર કરો ભાઈ આમાં મારે એવું છે કે ભાઈ અહીંયા પ્લેટ ધોવાનો સાધન નથી સુવિધા નથી તો એ કરવી જોઈએ અહીંયા મારે જોવું છે કે અહીંયા કોઈ રોગ ના ફેલે એ કરવું જોઈએ પણ જે જે વસ્તુ જે ગમે છે આપણને એ શું છે એ થોડું ડિસેન્ટ્રલાઈઝેશન છે ડિસેન્ટ્રાઈઝેશન તમારી લારીનો સ્વાદ મારી લારીનો સ્વાદ જુદો હોય થોડો અને કહ્યું કે ભાઈ આપણે એમની લારીમાં જાઓ મારી પહેલી વાર કેતા કે ભાઈ ની લારી જે છે ત્યાં જઈને આઈસ્ક્રીમ લઈ આવજો પછી એ મોટી દુકાન થઈ ને પાકિસ્તાનથી ને એટલે આ જાતનું જે વસ્તુ છે કે જેમાં ડિસેટ આપણી જે લોકોની શક્તિ એ કેવી રીતે થાય એટલું જ ઇન્ફ્રાસ્ટ્રકચર આપણે ડિવેલપ કરીએ તો આપણા દેશ માટે મુશ્કેલ નથી વચ્ચે આપે કહ્યું કે એક દીકરીએ હેન્ડપ્રિન્ટ હેન્ડપ્રિન્ટ એની એ વાત પછી આપણે રહી ગઈ હા તે હેન્ડપ્રિન્ટ મૂકીને તો આપણે પૂછ્યું કે હેન્ડપ્રિન્ટ શું છે એટલે કે છે કે જે રીતે આપણે દુનિયા પર ટ્રેડ કરીએ છીએ એમાં આપણે શું દુનિયાનું જાણે અજાણે આપણે અમુક તો પ્રેશર લાવવાના જ છીએ બરોબર પણ હેન્ડપ્રિન્ટ એટલે આપણી શક્તિ શું છે ઓકે કે આપણે શું કરી શકીએ આપણે પૃથ્વી માટે શું કરી શકીએ હેન્ડપ્રિન્ટ ઇઝ એક્શન ફોર સસ્ટેનેબિલિટી એટલે જે અમે પહેલા જે બહુ વિચાર છે એટલે બે હાજર સાતમાં અહીંયા યુનાઇટેડ નેશન્સની યુનેસ્કોની ઓફિશિયલ કોન્ફરન્સ આપણે અમદાવાદમાં લાવી શક્યા સેક્રેટરી જનરલ પણ આવેલા અહીંયા એ વખતે આપણે આ લોન્ચ કર્યું હેન્ડપ્રિન્ટનું અને આપણે કીધું કે આ એક ભારતથી શરૂ થયેલો કોન્સેપ્ટ છે તમે વાપરો બધે આજે દુનિયાના ઠેર ઠેર જગ્યાએ વાપરે છે સાઉથ આફ્રિકામાં વાપરે છે જર્મનીમાં જર્મન વેબસાઇટ પણ કરી હેન્ડપ્રિન્ટની અને આ છોકરી જે શ્રીજા કરીને જેનો હાથ છે વાર્તા કેટલા લોકો લખી જુદી જુદી ભાષામાં અને આ જે હેન્ડપ્રિન્ટનો કરે એટલે આપણે જે પહેલા શાળામાં શું કર્યું કે પ્રવૃત્તિમય શિક્ષણ કર્યું પણ હવે આપણે એનાથી એક પગલું આગળ જઈએ છે કે પ્રવૃત્તિ ખાલી એક્સપેરિમેન્ટ તરીકે નહીં પણ એકચ્યુઅલી તમે કોઈને સુધારો તમારું ઘર ઘરમાં તમારા ઘરમાં છૂટો ના પાડતા હોય તો એ તમે કરો એ મેં એકચ્યુઅલી ખાલી પ્રયોગ નથી કરતો એકચ્યુઅલી છું એટલે અત્યારે આપણે બાળકોને એમ કહીએ છીએ કે તમે એક તો તમારી સ્કૂલને એક એક પર્યાવરણની દ્રષ્ટિએ એક હરિત સ્કૂલ કરો હરિત સ્કૂલ એટલે ખાલી વૃક્ષોનું નહીં પણ એમાં એમાં બગાડ પણ ના થતો હોય વેસ્ટ ના થતો હોય વપરાતું હોય એના બધા ક્રાઇટેરિયા છે એ રીતે તમે તમારી સોસાયટી હોય તો સોસાયટીમાં કરો તમે તમે કોઈ એટલે દરેક આપણે કોલેજનો કહીએ છીએ કે ભાઈ શહેરનું લગભગ એક કિલોમીટર એરિયા તમે લો અને આ એસટીજી બધા છે એ બધા એસટીજી ની દ્રષ્ટિએ તમે આ જગ્યા જુઓ આખી દુનિયા તમે કદાચ નહીં બદલી શકો તરત રાઈટ પણ હું એક તમારી કોલેજ એક કિલોમીટરની એરિયામાં એટલું એટલા અમે બચાવી શકીશ એટલે લોકો વિચાર કરતા થાય છે અને બાળકો જઈને ત્યાં પ્રયોગ કરે છે એક્સપેર લોકોની સાથે વાત કરે છે એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ કરે છે ગામડામાં હોય તો એટલે ચરોતર યુનિવર્સિટી સાથે આપણે કામ કરીએ છીએ નિર્મા સાથે કામ કરીએ છીએ એ લોકો એક ગામડું લઈ અને ગામડામાં જુએ છે કે આમાં શું પ્રશ્નો છે ધારો કે પ્લાસ્ટિક એમને બધું ફેંકાતું હોય તો એને કેવી રીતે એકત્રિત કરવું અને એને પ્રોસેસિંગ માટે આપવું ત્યાં પાણી પીવા જેવું ના હોય તો શું છે અને એમાં પણ આપણે જોયું કે આપણી આપણી જે પ્રણાલિકાઓ છે એ પ્રણાલિકા પણ સમજીને કરવાનું નથી કે બહારથી આવે એટલે કે નવું શીખવવાનું છે ઘણી પ્રણાલિકાઓ ચાલતી જ હતી અમે આપણે ભૂકંપ કચ્છના ભૂકંપ પછી બધા કામ કરવા શરૂ કર્યા જોયું કે ભાઈ ઘણી જગ્યાએ બે તળાવડી હોય તો એ લોકોએ નક્કી કર્યું કે આ તળાવડીમાં આટલી પ્રવૃત્તિ કરવાની આ તળાવડીમાં આટલી કરવાની લેવાનું પાણી આ બધું એટલે આપણી ઘણી પ્રણાલિકા એવી છે અને એટલે આપણે પેલી પરંપરા એક પુસ્તક જે કર્યું બે હજાર માં અને એને પછી આજે પ્રાઇમ મિનિસ્ટરે એનું વધારીને પછી પ્રોજેક્ટ લાઈફ કર્યો છે કે ભાઈ લાઈફ સ્ટાઈલ જીવન શ્રેણી કેવી જોઈએ ફોર સસ્ટેનેબિલિટી એટલે જે આપણે આપણી જે વાત વાતચીત છે આપણે કેટલા વર્ષે વાત કરીએ છીએ લાઈફસ્ટાઈલ ઉપર આ છે ઓગણીસો બાણુંમાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બુશ આવવાના હતા તો એમણે એક શરત મૂકેલી કે જો આમાં જો લાઈફસ્ટાઈલની વાત કરવાના હોય તો હું નથી અચ્છા કારણ કે અમેરિકાની લાઈફસ્ટાઈલ એ કંઈ અમે ચર્ચા કરવા નથી આવ્યા તમે કહો કે પર્યાવરણમાં કચરો આવી નાખવાનો એફ્લો ડેવું નહીં એ બધી વાત કરીએ પણ અમારી જીવનની શ્રેણી ઉપર વાત નથી અચ્છા આજે જીવનની શ્રેણી ઉપર જ વાત થાય છે અને અને આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ એ જે બે હજાર પંદરમાં માં આગ્રહ કર્યો કે તમે આ લાઈફ સ્ટાઈલ શબ્દ તમે પેલા પેરિસ એગ્રીમેન્ટમાં મૂકો તૈયાર જ નતા અને આપણા ભારતના આગ્રહથી એ શબ્દ મુકાયો ત્યાં લાઈફ સ્ટાઇલ ની વાત આ જી છે એમાં ની આપણે વાત ખૂબ કરી ખૂબ કરી અને પાછો એ ગાંધીજી સાથે તમે સંબંધ કરો કે આખો જે ગાંધીનો જે આખો વિચાર શ્રેણી હતી કે યુ નો બી ધ ચેન્જ યસ આપણે અપનાવો પોતાની જાતને લાઈફ એ બહારની વસ્તુ નથી દરેક વ્યક્તિ એ પોતે કરું છે એટલે આમાં જે ગાંધીના વિચારો હતા અને અમારા પર્યાવરણના વિચારો એ પણ પાછા બહુ જ એકબીજાને મળતા એકબીજામાં ઇન્સ્પિરેશન મળે એટલે અમે એ પણ વિચાર કર્યો કે ભાઈ આશ્રમમાં ગાંધીજીના વિચાર હતા ને જે અર્થ ચાર્ટર છે કે કઈ વેલ્યુઝ હોય એ બે ને આપણે સરખામણી કરી છે કે કયા કયા વિચારો ઘણા ખરા એટલે વિચારો મળતા છે કે કઈ જાતની વેલ્યુઝ આપણે રાખવી પણ હવે આપણે બીજા પણ પ્રશ્નો સાથે આપણે આ બધું જે પ્રવૃત્તિઓ ચાલે એમાં કાર્તિકે નો રોલ મેન્ટોરનો લીડરનો મેનેજિંગ ધ થિંગ્સ કારણ કે વિચારો પણ ઘણા હા એટલે જુદી જુદી તો ઓફકોર્સ આ જે નવા વિચારો લાવવા એમાં બધા સાથે ઇન્સ્પિરેશન આપીને કરવું વિચાર ચેલેન્જ આપવી

કે ભાઈ અમે આ રીતે જ કરીએ આવું કરીએ નવું મોટીવેટેડ પોતાની રીતે વિચાર કરતા હોય એટલે એ ટીમ ઉભી કરવી લોકોની સાથે પાર્ટનરશીપ કરવી એટલે આજે અત્યારે ગાંધી આશ્રમ વાત કરીએ આપણે એવું વિચાર કર્યો કે અને આ તો હજુ પણ છે કે દરરોજ કોઈ પણ દિવસનું છાપુ તમે ઉપાડો તેમાં એમાં કેટલી બધી વાર્તાઓ એવી છે કે જે આપણે સહન ના થઈ શકે આપણે વિચાર કરીએ આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ છીએ પણ આમાં કઈ સંસ્કૃતિ આવી આમાં અને અહીંયા નહીં બધે અમેરિકામાં આજે ગઈકાલે એક માણસે પેલું ખંજર લઈ અને એક છ વર્ષની છોકરીને છોકરીને મારી હવે શું છ વર્ષની છોકરી પાછી સાવ નાની છ સાત વર્ષ છ વર્ષની છોકરી માને પણ ચપ્પુથી માર્યા હવે આ વસ્તુ આપણે નથી જ કરવી તો શિક્ષણમાં આપણે કે અભાવ છે શું શું આપણે કરી શકીએ આનો જવાબ હતો નહી મારી પાસે આનો જવાબ નતો મને એમ ખબર છે કે હું જે આપણે જે શિક્ષણ કર્યું છે એ તમે કરો તો કોઈ કચરો નહીં નાખે એ આપણે કહી શકીએ સ્વિચ બંધ કરશે લાઈટ બંધ કરશે બને તો વૃક્ષો વાવશે આ એટલે હું યાદી આપું આટલી વસ્તુ કરવાની શક્યતા ઘણી છે જો આપણે શિક્ષણમાંથી પસાર થાય પણ એ વાયોલન્સ નહી કરે એવી ખાતરી એવી ખાતરી આપણે આપી છે એટલે અમે વિચાર કર્યો શોધવા માટે કે કોઈ જગ્યાએ એવું સરસ એવું કોઈ શિક્ષણ થયું છે ઇઝરાયેલ પેલેસ્ટાઇનમાં થોડું અખતરા થયા છે પણ બહુ સક્સેસફુલ તો નથી એ તો જોઈએ છે જોઈએ છે એનું પરિણામ છે પરિણામ છે એટલે પછી આપણે સાબરમતી આશ્રમ અને સી બંને સાથે મળી અને આપણે એક લર્નિંગ નોન વાયલન્સનો કાર્યક્રમ કર્યો પહેલાં ત્રણ પાંચ સ્કૂલમાં કર્યો અમદાવાદમાં પછી સરકારની મદદથી આપણે ત્રણસો શાળાઓમાં ગુજરાતમાં કર્યો હવે એને એને આગળ લઈ જઈએ છીએ દોઢસો શાળામાં કરી અને હવે આપણે ગુજરાત ધોરણ ઉપર પહેલા ખુલ્લું કરીને આપણું પુસ્તક ગુજરાતીમાં છે એટલે કે શું કરવું જોઈએ હવે નાની નાની પ્રવૃત્તિઓ સાથે કરીએ છીએ આપણે એક ગ્રુપ હોય આપણે ચાર જણ બેઠા હોઈએ અને અહીંયા પાંચ ચોકલેટ મૂકું છું વેચી લો તો આપણે કેવી રીતે વેચીશું ચાર તો લઈ લઈશું એક એક પેલા શું કરીશું પાંચ ને અથવા બે જ મૂકી છે તો શું કરીશું કે ત્રણ મૂકી છે તો શું કરીશું એટલે હવે છોકરાઓના ગ્રુપ કાઢી અને આવું એક પ્રેક્ટિકલ વસ્તુ એમાં એવું જોયું કે ભાઈ જે નાની બાળકીઓ છે છોકરીઓ છે એ બધું વિચાર કરીને બધું કરે છે એ જોવા જેવું છે વિચાર કરે છે આને એટલું મળતું નથી એના ઘરે તો એને એક વધારે આપો કોઈ કંઈ બીજું કહે છે ઘણા પેલો જેનો હાથ લાગી ગયો એ લઈ લીધું રિસોર્સ શેરિંગની વાત છે કે જે વસ્તુ જેમ જેમ પૃથ્વીમાં આ વસ્તુ ઓછી થશે આજે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે પાણીના પ્રશ્ન છે યસ મોટા પ્રશ્નો મોટા પ્રશ્ન છે પાણી બરોબર હતા બધા કે તું એ બાબત નું વાપરું પણ ઓછું છે ત્યારે શું કરશો કાલે ખોરાક ઓછું છે અહીંયા કઈ ઉત્પાદન છે અને આપણે બીજા પ્રાંતોમાં મૂકીએ છીએ નહીં હોય તો નહીં આપીએ આપણે બીજા દેશના માટે તો બંધ કરી દઈએ ત્યાં ડુંગળીની શોર્ટેજ હોય તો આપણે ડુંગળી એક્સપોર્ટ કરવાનું બંધ કરી દો પણ એક પ્રાંતમાં હોય બીજા પ્રાંતમાં નહીં હોય તો એવું કરીશું આપણે એટલે આ બધા પ્રશ્નો અને જેના લીધે ઘણા ઝઘડા થાય છે એ વસ્તુ લોકો એકબીજા સાથે મળીને સોલ્વ કરી શકે છે અમારી એક પેલી રશિયન ડોલ આવે છે એક ખોરવા અંદર બીજી હોય એક ખોરવા બીજી ત્રીજી હોય સાત ડોલ છે અને મારી બે ગ્રેન્ડ ડોટર્સ કાયરા મોટી અને અનિતા નાની એટલે મેં કીધું આ લોકો ઝઘડા થયા કયું લેવાની શું પછી મેં કીધું હું નથી બોલવાનું તમે જ નક્કી કરો કે તમારા બે વચ્ચે આ સાત કેવી રીતે ડિવાઈડ થાય તો એ લોકો બધું વાત કરી પછી પછી કે અમને મળી ગયું છે મેં કીધું કેવી રીતે કે જે સૌથી જે નાની છે ને એ બધાને જોઈએ છે અમારે બંનેને જોઈએ છે એટલે જે સૌથી નાની છે એ જેને મળે એને ત્રણ મળે અને પેલા બીજાને ચાર મળે કારણ કે નાનીને અમે વેટ થોડું વધારે આપ્યું ઇમ્પોર્ટન્સ વધારે આપ્યું ને એટલે એક એક સોલ્યુશન સોલ્યુશન કાઢી જે તેમણે શોધ્યું છે એમણે શોધ્યું એમણે શોધ્યું છે એ એ અને એ બહુ મહત્વનું છે મને મને મારો ગ્રાન્ડ સંક્ષેપ કાવન કરીને તો મેં કાવનને પૂછ્યું કે ભાઈ એ કાવન શું મુશ્કેલી છે કે હવે હાથ ધોવા જઉં છું ને તો હું હાથ ધોઉં છું પછી સાબુ લઉં છું સાબુ લઉં છું ત્યારે નળ બંધ નથી કરતો બરાબર સાબુથી ઘસી ને પછી એટલે પાણી તો બગડે જ છે બરાબર આ આ પ્રશ્ન છે પાણી બગાડનો તો મેં કીધું કે આમાં કંઈ હવે આપણે ઉકેલ શોધીએ કે શું કરીએ પછી પોતાની રીતે ઉકેલ શોધીને આવ્યો કે દાદા આપણે એવું કરીએ કે આપણે બે જણ સાથે જઈએ અને હું સાબુ લગાડતો હોય ત્યારે તું હાથ કર અને તું સાબુ લગાડતા હું હાથ નથી પણ પણ લોકોને વિચાર કરતા કરવા યસ યસ કે કઈ સોલ્યુશન કાઢો અમારે આજે હાથ ધોવાના સ્કૂલના બહુ જ અગત્યનું છે લોકો ખાય તા હાથ ધોવા એટલે અમારી પાસે યુનિસેફનો પ્રોજેક્ટ છે તો ત્યાં આસામમાં કરતા હતા તો આસામમાં લોકોને વધારે હાથ ધોવે થોડી વાર વધારે હાથ બરોબર એના માટે શું કરવું તો બધા વિચાર કરતા હતા હવે એક તો તમે તમે બુક કે સાઇન બોર્ડ મૂકી દો કે હાથ વ્યવસ્થિત રીતે ધોવા આની કશી જ અસર થતી નથી એટલે પછી ત્યાં આપણા ટીમે અખતરો કર્યો કે સામ સામે નળ મૂક્યા લાંબુ ટ્રફ છે એમાં આ બાજુ એક ના બાજુ એક ન ઓકે અને એ લોકો જોયું કે જયારે હાથ ધોવા જાય વ્યક્તિ હોય ને તો કઈ ને કઈ વાત નીકળી જાય છે શું કઈ ક્યાં ક્રિકેટમાં જોઈ કે નથી જોઈ એમ કહીને હાથ એ લોકો પચીસ સેકન્ડ વધારે ધોવા મળે અચ્છા સામે સામે નો સોલ્યુશન લોકો વાત કરતા જાય ને હાથ ધોતા એમાં વાંધો નથી આવતો તો આમ ધોઈને નીકળી જાય હવે એટલે આ બધામાં જે જે એજ્યુકેશનમાં અને કોઈ પણ કમ્યુનિકેશનમાં કમ્યુનિકેશનમાં જુદી જુદી ટેકનિક્સ હોય છે યસ કેવી રીતે કરવું જે લોકો સમજતા નથી કે આમાં શું સંદેશો છે આપી દો પણ સંદેશો આપવાથી બે બાળકો બસ એમ કરીને આપણે સંદેશ આપતા હતા એમ કે એનાથી ફેર ના પડ્યો એ વખતે પણ કેવી રીતે સમજાવું લોકોને કઈ રીતે એને એ લોકો નિર્ણય લે એવી રીતે કરવું સૌથી સારું છે એટલે આ બધા પ્રશ્નો સાથે જે ચાલુ જે પ્રશ્નો છે એને પર્યાવરણ સાથે જોડ હોય છે જોડાણ હોય છે એને સી તરીકે એને કેવી રીતે એને નવું એમાં એમાં ચર્ચા કરવી એકલા નહીં પણ બીજી સંસ્થાઓ સાથે મળીને ચર્ચા કરીએ અત્યારે ટેક્સટાઇલ્સની સાયકલ ઉપર કરીએ છીએ સુરતમાં કામ કરીએ છીએ તો એમાં ઓબ્વિયસલી અટીરાને ઇન્વોલ્વ કરીએ ત્યાં ત્યાંના જે એસોસિએશન છે એ લોકો સાથે ભાગીદારી છે કોનો પ્રોજેક્ટ છે પછી યાદ જ ના રે કારણ કે બધા સાથે મળીને પણ એક પ્રશ્ન રહીને સાથે મળીને સોલ્વ કરી અને એ જ આપતો એટલે આપણું જે તમે કહ્યું છે ને મારો શું રોલ હતો અને સી નો શું રોલ એ કેટલિસ્ટ થવું યસ અને ઘણીવાર નવો આઈડિયા આવે કે આપણે અત્યારે આઈડિયા કરે છે એટલે કઈ આઈડિયા આવે તો આપવું અને લોકો કે હા ભાઈ આ આઈડિયા સારો છે આપણે અખતરો કરીએ કે હવેથી ખરેખર થાય છે કે નથી થતું આપ અનેક સંસ્થાઓ સાથે પણ એક્ટિવલી જોડાયેલા છો એટલે સામાન્ય રીતે અમારા જે યુવાન દર્શક મિત્રો છે એને સદંતર ફરિયાદ હોય છે કે સમય નથી ને તો ઘણું કરવું છે એમ તો એટલા માટે પૂછું કે આટલું બધું કર્યા પછી પણ ઘણી સંસ્થાઓ સાથેનું ફોર્મલ ઇનફોર્મલ છતાં લાઈવ એવું આપનું જોડાણ છે તો એ કેવી રીતે મેનેજ કરી શકો છો એટલે એક તો બે રીત છે એક તો સાથીઓ સારા રાખવા તમારી પાસે બધું કરવાનો સમય ના હોય તો આપણે કોઈની સાથે મળીને કરવું તો જેનાથી એ વસ્તુ સારી થઈ શકે એટલે એક વિચાર હોય તો એ વિચાર મૂકીને જાય હોય તો પછી એ વિચાર એ પાછું ઉગે પાછું છોડ ઉગે મળી ના જાય એટલે બધું આપણા સાથે ડિપેન્ડન્ટ નહીં રાખવું બીજું છે કે જયારે પણ કોઈ સંસ્થા સાથે કામ કરતા હોઈએ તો એ વખતે એનો જ વિચાર કરવો બધા બધી જાતે આપણે ઇન્વોલ્વમેન્ટનો વિચાર ના કરવો એ થોડું બહુ અગત્યનું છે દિવસના મારે એટલા જુદા જુદા પ્રશ્નો સાથે છે ને પ્રશ્ન ખાલી શું કહેવાય શિક્ષણના નથી હોતા જેન્યુન પ્રશ્ન હોય છે અત્યારે જે પ્રશ્નમાંથી હું આવ્યો ને એના લીધે દસ મિનિટ મોડું થયું એવું છે કે અમારી ઓફિસમાં એક ચોરી થતી હતી ચોરી એમાં આ કોઈ જેને જેને આપણે શંકા હતી એને પછી રેડ હેન્ડ્રેડ પકડ્યો પણ કરો અને એને કબૂલ પણ કર્યું કે આ મારીથી થઈ ગઈ છે હવે એને રખાય તો નહીં પણ શું આપણો વ્યૂ હોવો જોઈએ એટલે અમે આજે ચર્ચા કરતા હતા કે એને એને કાઢવાનું તો બરોબર છે પણ આપણે આપણો પ્રશ્ન નથી એમ કરીને એને સમાજમાં મૂકીએ અને એ ક્રિમિનલ થાય નાનો જ છે છોકરો એટલે મોટો છે નાનો છે ગેરસમજ છે તો એને મૂકી દઈએ તો એ તો ક્રિમિનલ થઈ જશે ધારો કે આપણે આપડે ભાઈ આપણે તો સંસ્થા બચાવી આપણી તો આપણી જવાબદારી એમાં શું થાય છે આપણે એને એને સીધા રસ્તે પહોંચાડવો કરવો હોય કે પોતે પૈસા કમાતો થાય જુવાન છે યંગ છે કમાતો થાય એવું કરવું હોય તો શું કરવાનું એટલે આવામાં એટલે અમારી અંદર ચર્ચા થતી હતી ઓકે આપણા સ્ટાફ સાથે જેનું પૈસા ચોરી ગયા છે એ પણ વિચાર કરે છે એનો કેટલો આગ્રહ જે પૈસા લઈ ગયો છે એ હજુ પૂરવા નથી થયું લાગે છે એ ના દીધું જે વસ્તુ પકડાય બીજી હતી તો હવે એને કેવી રીતે એની સાથે ડીલ કરી એને જવા દેવું મેં કીધું જવા તો ના દેવું જોઈએ તમારે એને કેવું જોઈએ કે જો આટલા પૈસા ગયા છે અમને લાગે તે તે કર્યા છે હવે તું પેલા તો કે કર્યા છે કે નહીં અને મેં કીધું એને એને આપવાનું હોય પછી ભલે આપણે એને એ જ પૈસાનું દાન આપવું હોય તો દાન આપો છો છૂટું એને આપણે એને પૈસાની ખૂબ જરૂર હતી ત્યારે કર્યું હોય ધારો કે પણ પેલા પૈસા તો એને એને પાછા આપવા જ પડે એવો વિચાર એને કરવો જોઈએ એટલે અત્યારે આપણે એ વાત કરીએ છીએ ત્યાં એ બાગ એ છોકરી એની સાથે વાત કરી રહ્યા છે કે તું એટલે એટલે એક જાત આપણી જવાબદારી શું થાય છે આમાં અને અત્યારે આપણે જોઈએ છે ને રોડ ઉપર એક્સિડન્ટ થાય તો આપણે આપડે જતા રહીએ છીએ કે કઈ મદદ કરીએ છે કે નથી કરતા કે કોર્ટનું લફડું છે હું આપણને પડીશું તો આપણે ક્યાં અંદર જઈશું કોઈ બીજાને ફોન કરીએ શું કરવું એટલે આ બધા પ્રશ્નો જે જે ઝડપથી ગતિમાં આપણે વિકાસ કરી રહ્યા છે અને એના માટે કોઈ મોડલ છે નહીં બીજે આપણું આપણો સમાજ જુદી રીતે ઘડાયેલો છે આપણા સમાજમાં લોકો એવા એકલા નથી અહીંયા આઈએમ ના જે ચીફ આર્કિટેક્ટ હતા લુઈ કાન એ પછી ફિલેડેલ્ફિયામાં એમને હાર્ટ જે ગુજરી ગયા પણ ત્યાં એમને કોઈ લેવા નતો આવ્યું અહીંયા તો કોઈ લેવા જાય ને મૂકવા જાય તો કેટલા લોકો ભેગા થઈ જાય એટલે હું એકવાર એરપોર્ટ ઉપર અહીંયા એક આઈએસ ઓફિસર સાથે બેઠો હતો એ જો ને આપણે ઇન્ડિયાના ઇન્ડિયાની ટેવ એવી છે કે એક જણને મૂકવા દસ જણા આવે છે આંતરરાષ્ટ્રીય જવાનું બીજું એને તો મુશ્કેલ ગણો ત્યાં કોઈ આવતું જ નથી વિલાયતમાં કોઈ કોઈનું પૂછનાર નથી અહીંયા આપણી ખાસિયત છે તમારી જવાબદારી એવી થાય છે કે એરપોર્ટની વ્યવસ્થા એવી રીતે કરો કે અંદર હું જોઈ શકું તમે એક નાની બારી રાખી છે એટલે બધા કુદમ કુદી કરીને પેલું જોવા ટ્રાય કરે છે કોઈ જગ્યાએ કોઈ બીજું કઈક બાખુરું પાડે છે સાચી વાત છે જે 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 ભાવના છે કોઈ જગ્યાએ કેળી પડી હોય ને આપણે રોડ જુદો જ કરીએ તો એ ના થાય ને કેડી કેમ પડી છે કારણ છે કે આ સૌથી સહેલો રસ્તો છે સારો રસ્તો છે અહીંયા એ એ લોક અભિપ્રાય પડેલી રસ્તો છે જે સિટી પ્લાનર આવે છે એને વિચાર કરવો છે ને કે આ કેમ છે આપણે ચીનમાં ચીનમાં એ લોકો એમ નક્કી કરી નદીઓ બધી આમ આમ જાય છે સાપોલિયા જેવી તો એ કે આ કેમ હું કેમ આ તો ખોટું છે એટલે આપણે સીધી કરી કાઢો નદીઓ એટલે વચ્ચેના બધા ભાગ જોડી દીધા તમે સાબરમતીનો ફોટો જો તો આમ આમ છે બધી કોઈ પણ નદીનો એને જોડી દીધું કે હું સીધું જાય છે અને આટલી જમીન આપણી ફ્રી થશે લોકોને આપવા ખરેખર આપવાનું બનાવ છે અત્યારે જોતો હતો એનાથી એટલું બધું એટલી બધી કુદરતી રીતે નુકસાન થયું એમને કારણ કે આ આમ જતું તો એનું કારણ હતું આખું એની ઝડપ ઓછી કરતી હતી પાણીની ગતિ ઓછી કરતી હતી જે જાતનું વનસ્પતિ ઉગતી હતી એ બધું જ બંધ થઈ ગયું હવે હવે આ બધા એટલે કઈ સમજ્યા વગર કઈ કરવું એટલે આપણી આપણી જે પ્રણાલીકા છે ટ્રેડિશન છે આપણામાં ઘણું ખોટું છે પણ જાણીને તમે કહો કે આ વસ્તુ બદલવાની જરૂર છે આ વસ્તુ આપણે વિકાસ અને એના ઉપર આપણે જે વિકાસ કરીશું અને સુડતાલીસ તો હવે આવ્યો પચીસ વર્ષમાં જ આવશે એટલે અત્યારે એક ખૂબ જરૂર છે અને એ અત્યારે અમારો પણ એક પ્રયત્ન છે કે આપણે વધારે ચર્ચા શરૂ કરીએ કે સુડતાલીસમાં ક્યાં પહોંચવું છે આપણા માટે વિકાસ એટલે શું આપણે જો જોઈન્ટ ફેમિલી રહેતા હોય મા બાપ રહેતા હોય તો આપણે જયારે અપાર્ટમેન્ટની ડિઝાઇન કરીએ ત્યારે એવો કરવો કે નહીં એક રૂમ એવો આપવો કે નહીં કે જેમાં મારા મા બાપ રહી શકે ધારો કે કે ન્યુક્લિયર ફેમિલી કેમ કારણ કે ત્યાંથી શીખ્યા છે કે ન્યુક્લિયર ફેમિલી નું બનાવવાનું બરોબર છે ને આપણા છે કે તમારા જે તમારા ઘરે કામ કરે છે એમના માટે પણ ટોલ મકાનમાં એ લોકોને વ્યવસ્થા કરવી જ પડે હવે આપણે પેલા એકદમ આધુનિક બિલ્ડીંગોને વ્યવસ્થા કરીએ નહીં પછી એ લોકો ઝુંપડપટ્ટીમાં રહેતા હોય આપડે ઉપરથી જોઈને કે જો ને ઝુંપડપટ્ટી કેમ છે એવી કેમ છે કારણ કે તમે એ વ્યવસ્થા કરી નથી એટલે એક થોડું વિચાર કરવાનો છે કોઈને કોઈ એક જણ પાસે ઉકેલ નથી એવું એવું નથી કે જે પ્રશ્નોની હમણાં આપણે ચર્ચા થઈ એ પ્રશ્નોમાં એક ગ્રુપ ઓફ પીપલ વર્ક કર્યા કરે છે અને જે એક લોક સંવાદ થવો જોઈએ અથવા લોક જાગૃતિ ઊભી થવી જોઈએ આપણે કહ્યું કે બહુ સાચું કે એક શૈરીની અંદર ચાર લોકો ફેવર કરતા હોય પણ એક કોઈ માથા માથાભરે ઊઠીને કે આવું કાંઈ કરવાની જરૂર નથી એટલે પેલા ચાર પણ નક્કી કરે કે હવે સરેન્ડર થઈ ગયે બીજું કાંઈ અસર ન થાય તો એ એ જુવાર ન કહે પણ લોકો સંવાદ ઊભો થાય લોકો જાગૃત થઈ દેખે બરોબર આ જ મુખ્ય વાત છે હા આજે તમારો કાર્યક્રમ એટલે જ ગમે છે મને હા એ એક સંવાદ થાય લોકો જે જેનું જોતા હોય આજે મારું કાર્યક્રમ જોતા હોય કોઈ બીજાનો જોતા હોય એની સાથે સંમત થવાની વાત નથી હમ પણ વિચાર કરવાની વાત ખરી વિચાર કરીએ સંમત થઈએ આપણે શું જોઈએ છે આપણે શું શું હેતુ છે આપણો ક્યાંક તો લાગે હા વાત સાચી છે એવું તો લાગે જ કરે અત્યારે એ છે ને ટીકાની દ્રષ્ટિ નથી પણ વેસ્ટર્ન સમાજનો જે આખું વિચાર શ્રેણી હતી ને એ એક વસ્તુને સૌથી સારી રીતે મેક્સિમાઇઝ કરવાની વિચાર હતો પંદર જાતની વસ્તુને બેલેન્સ કરવાનું એમનું એમનું નથી એટલે હું બેંકોકમાં એ ભાષણ આપવા ગયેલો પહેલા દે પહોંચ્યો એટલે ત્યાં પહેલા માળ ઉપર પેલું ઓડિયન્સ છે એક બાજુ જીમ છે ને એક બાજુ કસરત કરવાનું એક બાજુ પેલું પેલું છે ઓડિટોરિયમ છે એટલે લિફ્ટ બધી કાઢી નાખેલી હા કે હવે જરૂર નથી જીમમાં ગયો તો કે અમારી પાસે એક નવું સરસ સાધન આવ્યું છે શું છે કે કેવી રીતે સીડી ચડવી એવું સાધન છે સીડી હતી કરી નાખી અને સીડી ચડવાનું સાધન એટલે અહીંયા મને પૂછ્યું ને બેગ ઉચકવાનું હું પછી દરરોજ સવારે વજન પાંચ દસ કિલોનું વજન લઈને આમ કસરત કરું અને મારી બેગ કોઈ બીજા પૂછા એટલે વસ્તુ જ કોઈ સાયકલ ગામ કરી અને ઘરમાં રોજ રોજ સાયકલ એટલે આજે કે ડિવેલપમેન્ટ વિકાસ નો અર્થ એકંદરો થાય છે એટલે ગાંધીજીને પૂછવામાં આવ્યું ને કે ભાઈ ચરખો છે એના માટે ખાલી કાપડ ઉત્પન્ન કરવાનો ખાલી કાપડ જ એટલે ખાલી એના માટે જ હોય તો તો યુ ગેટ વધારે સારા મશીનો છે જ એ એક જ ઉદેશ હોય આપણો કે મારે સ્પીનિંગ સૌથી સારું કરવું છે તો સ્પિનિંગ વિભાગ તો બહુ સરસ મશીન થાય છે આ બધી શું બધી રામાયણ કરવાની પણ એમને એક ઓબ્જેક્ટિવ એમણે કે ચૌદ લખ્યા છે કે ડિસેન્ટ્રલાઇઝેશન ઘરે બેસા પણ લોકો કરી શકે સમયમાં એક જાતનું ધ્યાન પણ છે જુદા જુદા ઓબ્જેક્ટિવ આપણે બે કે ત્રણ જુદા એક સાથે વિચાર કરવો એ આપણી ખાસિયત છે અહીંયા આપણે એ રીતે વિચાર કરીએ છીએ કે ભાઈ આ ખાલી ન્યુટ્રીશન માટે આ ખાલી સ્વાદ માટે એવું નથી મેં પેલી વાત કરી પ્રોટીન ફૂડ એસોસિએશન કે આપણે ખીચડી ખાઈએ છીએ તો આપણે એવું નથી વિચાર કરતા કે ખીચડીની દાળ સાથે કેમ છે તો ભાઈ દાળનું પ્રોટીન પેલા ભાતને લીધે વધારે ડાયજેસ્ટ થાય એવું કંઈ વિચાર કર્યો નથી આપણે કરતા એ એક આપણે પ્રણાલિકા થઈ ગઈ છે કે આ રીતે કરવું એટલે હાઉ ડુ યુ હેવ અ લાઇફસ્ટાઈલ એ લાઈફસ્ટાઈલમાં જ આપણે આવે કે જે છે ને જે ભારતની લાઇફ હતી જ મૂળ ભારતની ખાસિયત જ એ હતી એટલા વર્ષોથી આપણે ચાલી રહ્યું છે કે કેમ છે કે ભાઈ અહીંયા હજુ આટલી બધી વસ્તી વધી તોય આપણે ત્યાં વાઘની વસ્તી પણ વધે છે અને સિંહો સિંહ પણ રહે છે બીજા યુરોપ કરી જે વરુ હતા વાઘ સિંહ તો હતા ને સિંહ હતા કોઈ જગ્યાએ નથી એટલ લાયન જે જે ત્યાં હતા રોમા બધા કોઈ જગ્યાએ નથી આપણે છેલ્લે જે થી મીરઠ સુધી જ હતું સિંહની ની વસ્તી એ ખાલી ગીરમાં આટલી બચી અને હવે ગીર થી બહાર જઈને બધે રાખવી હજુ આપણે આટલા વિવિધ પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ છો હાઈલી ઇન્વોલ્વ છો ત્યારે એક પ્રશ્ન એવો કોમન મેન તરીકે પૂછવાની ઈચ્છા થાય કે શું શિક્ષણમાં જ આ વાત કરવાની છે બીજા કોઈ માધ્યમો નથી કારણ કે મારો અંગત અનુભવ એવું કે છે કે કોઈ એવા સોશિયલ ગ્રુપ્સની અંદર આનો એક વિષય ચર્ચાતો હોય કે આનો એક પ્રોગ્રામ બનતો હોય કે આપણે લોકો આટલા લોકો માનો કે રોટરી છે લાયન્સ છે જેસી છે બધી સંસ્થાઓ છે કે ચાલો આપણે એક પણ પોલિયોના ટીપા માટેનો પ્રોજેક્ટ થાય બીજા બધા પ્રોજેક્ટ થાય છે પણ બહુ બહુ વૃક્ષારોપણ કરીએ બસ એટલે આપણે અટકી જઈએ હું તો પ્રોજેક્ટ કરતા પણ જે આપે કહ્યું કે વિચાર પ્રક્રિયા થવી જોઈએ લેટસ્ટ થિંક કે બે હજાર સુડતાલીસમાં આપણે શું હશું ચાલો વિચાર એટલે એ આપણે સાથે પણ એક વિચાર કરીએ હા હા એ કેવી રીતે એક સંવાદ ઊભો કરીએ કે બે હજાર સુડતાલીસમાં જે પ્રાઇમ મિનિટરે ગોલ કર્યો છે કે આપણે વિકસિત દેશ થવો છે તો એ વિકસિત આપણા માટે શું આપણે ટાર્ગેટ શું મૂકવા છે અને કેવી રીતે મૂકવું છે આપણે કઈ જાતની રચના આપણો અમદાવાદ કેવો હશે

ક્લબ્સ બોલાવે વાતચીત કરે પણ અને એ લોકોને હું એ જ કહું છું કે જે આપણે હેન્ડપ્રિન્ટની વાત કરી કે હેન્ડપ્રિન્ટ તરીકે તમે પણ એક રોટરી ક્લબ એક લો ને કે આટલો એરિયામાં બીજા બધા વાતો કરીશું પણ આ એક એરિયામાં તમને કોઈ જગ્યાએ કચરો દેખાશે નહીં તમારે કોઈ જગ્યાએ બહાર પ્લાસ્ટિકની બાટલી નહીં હોય તમારે કોઈ જગ્યાએ બીજી વસ્તુ નહીં હોય કે અહીંયા કોઈ જાતનો એવી વ્યક્તિ નહીં હોય કે જેને જેને ભીખ માગવી પડે અમારા એરિયામાં હું પૂછી છું કે શું છે પ્રશ્ન એને એટલે મને આ વાત એટલે આપની સાથે ચર્ચો છું કે આટલું સરસ ડિસ્કશન થયું આજે માનો કે અમદાવાદની અંદર બસો એવી સંસ્થા હોય અને અડધો કિલોમીટર સ્વીકારે કે આ અમારો એરિયા તો કેટલો બધો સો કિલોમીટર નો એરિયા સ્વચ્છ થઈ જાય બધું જ પણ વી ડિપેન્ડ અપોન ધ ગવર્મેન્ટ આપણે એવું છે કે સરકાર કરશે અને પણ સરકારમાંથી જો કઈ ન થાય તોય આપણે તો બેઠા જ રહીએ છીએ હું મારા મારા એરિયામાં જોઉં છું પેલો કચરો લેવા વાળો ન આવે તો સાંજ સુધી બધાની ટોપલી ઉપર પડી હોય નો વન કેર્સ કે આ તો અંદર લઈ લે અત્યારે આજ નહીં આવ્યો એટલે એટલે એ જે ઓનરશિપ છે છે કે આ આપણું શહેર છે અને તમે કહો છો એમ દરેક સંસ્થા દરેક હાઉસિંગ સોસાયટી કે ભાઈ આટલો એરિયામાં અમે જીક્ષો પઝલ જેવું કે આખા અમદાવાદમાં કોઈ તો ધણી છે એનું મ્યુનિસિપાલિટી ઉપરાંત અને આપણે પેલા ઓળખીએ છીએ કોણ છે આપણે એ એની સાથે એક સંવાદ પણ નથી આપણે જે સાફ કરનાર છે એને શું મુશ્કેલી છે એ કોઈ પૂછતું પણ નથી એને સિવાય તમે આવી રીતે નાખો હું તો મેં મેં કદાચ કીધું હશે પહેલાં કે સ્કૂલ માં હવે પૂછીએ છીએ કે ભાઈ આપણે વૃક્ષારોપણ કરવું છે તે કોને આપણે મદદ માંગીએ તો બધા એમ કે બોટલની ની ટીચર ને માગો બોટલની ટીચર નામ આપણે કોઈ માળીનું નામ નથી આપતું હમ્મ કારણ કે એને શિક્ષક નથી ગણતા એટલે એટલે આપણે કોણ શું છે તમે તમે સમજો તમારે તમારી લાઈફ હિસ્ટ્રી ખબર છે તમારે ઘરે કોઈ કામ કરતું હોય વીસ વર્ષથી ત્રીસ વર્ષથી તમારે ઘરે કામ કરતું છે એને એનું બાળપણ વિશે તમને કંઈ ખબર છે તમે કોઈ દિવસે વ્યક્તિની સાથે બેઠા છો તમે કે તમે પૂછ્યું કે ભાઈ શું છે શું નહીં અને એમની વિચાર શ્રેણીની આખી રીત જ જુદી છે હવે આટલું કર્યા પછી વોટ નેક્સ્ટ વોટ નેક્સ્ટ ઇઝ 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 કે અમે એક તો જે જે યુથ કાર્ડની સાથે કામ કરીએ છે એ લોકોને એક જોડવાનો અત્યારે બહુ એક વિચાર છે કે કેવી રીતે આપણે યુથ આટલા બધા તો એ લોકો કેવી રીતે એક આપણે એક સ્મોલ ગ્રાન્ટ પ્રોગ્રામ પેલા ચલાવતા હતા સંસ્થાઓ માટે એવો મને ઈચ્છા છે કે આપણને કોઈ મદદ મળે કે કોઈ કે મારી પાસે કોઈ નિયમો કરીએ પણ કોઈ કોલેજનો વિદ્યાર્થી છે કે મારી એરિયા મારે આટલું કરવું છે મારે પંદર હજાર રૂપિયાની જરૂર છે તો કોઈ જગ્યાએ એપ્લાય કરી શકે જેનાથી એને આપણે આપી શકીએ હવે આપણી પાસે લોકલ એરિયા ડિવેલપમેન્ટ ફંડ એ કોર્પોરેટર્સને આપ્યા છે એમએલએ આપ્યા છે ઓકે એટલે હવે એ હું વિચાર કરું છું કે એ ફંડ આપણે આમાં આપી શકીએ તો આપણે કોલેજ ના યુથ નક્કી કરે પોતાના કોર્પોરેટર સાથે વાત કરે કે પેલા એમએલએ સાથે વાત કરે કે અમારી પાસે આ વિચાર છે એટલે આપણે કહી શકીએ હાઉ ડઝ ધ યુથ ફીલ કે આ સરકારનું નથી ખાલી આપણી જગ્યા છે આપણે કરીએ પણ એમાં એમાં શું છે કે લોકોની વિચાર કરવાનું જે મારું અને જે મારું મારું ના મારું એટલે મને લાગે કદાચ પેલા બોલ્યો કે તમે ઓફિસમાં આઠ કે નવ કલાક ગાળતા હશો તમારે જાગવાના પણ તમને સરસ ઘણી વાર કેલેન્ડર કે કંઈ બીજું કંઈ આપે છે તો તમને લાગે ભાઈ ઘરે લઈ જવું પણ અહીંયા ના ગાળું ઓનરશીપ નથી કરતો મને મારી ઓફિસમાં બરોબર ના હોતું હું કમ્પ્લેન કરું કે બા કેમ નથી બરોબર પણ મેં કઈ કર્યું કે હું પણ કઈ સુધારી શકું પ્રચલિત પ્રયોગ થાય છે મારે 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 શું 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 હવે એ જે મારે શું જે છે એ અત્યારે ગમે કે ના ગમે બધાનું મારે શું જોઈન થઈ ગયું છે આ ક્લાયમેટ ચેન્જ એ વસ્તુ એવી છે યસ કે જેમાં મારે શું બધા જોઈન થઈ ગયું છે આપણને એવું લાગે ભાઈ હું એકલો જ આ વસ્તુ કરતી હોય શું વાંધો છે એટલો પણ હવે જેમ જેમ દિવસો આગળ જતા જાય છે એમ દરેકે પોતાને જોડવાની જરૂર છે અને અને એટલી બધી વસ્તુ માટે આપણે એક આપણી જે સંસ્કૃતિ છે અને આપણી જે વિચાર શ્રેણી છે એ પહેલાં તો આપણે પણ સમજવાની જરૂર છે પણ એ એ ખરેખર દુનિયા માટે બહુ સારા લેસન્સ છે આ ખરેખર આપણી આ કન્ટિન્યુઅસ પાંચ હજાર વર્ષની કે ચાર હજાર વર્ષની એક એક અનુભવ છે એ બધું આપણે ખોઈ કાઢીએ કારણ કે શિક્ષણમાં આવે જ નહીં તો એ વસ્તુ બહુ ખોટી ખોટી થશે એટલે એક એ પ્રયત્ન છે કે હાઉ યુ બ્રિંગ વેલ્યુઝ બેક હાઉ ડુ યુ બ્રિંગ ઇટ પણ અત્યારે આપણા ત્યાં યુથ એટલો સ્ટ્રોંગ છે એટલે મારો તો ખાસ એ છે કે એ લોકો કેવી રીતે એક ઓનરશીપ લેતા થાય લીડરશીપ લેતા થાય અને હું તો એમને કઉ કે તમે મારી ઉંમર સુડતાલીસ સુધીમાં તમે મારી ઉમર તો કદાચ ને આપણે કઈ સરસ સરસ કરીએ આપણે સ્વપ્ન રાખીએ ને પ્રાઇમ મિનિસ્ટર એક સ્વપ્ન આપણને એક ચેલેન્જ આપી છે યસ એમને સ્વપ્ન છે એમને ચેલેન્જ આપી છે તમે આપણે ઝીલવું પડે ને પાછું કે આપણે આપણે કઈ કરીને બતાવીએ આપણી રીતે બધું સરખું નથી કરવાની જરૂર જે ડીસેન્ટ્રાઈઝેશન નું છે યસ કે દરેક ભલે જુદી જુદી રીતે કરીએ નાના નાનકડો છેલ્લો પ્રશ્ન પૂછ્યું કે પિતાશ્રી વિક્રમભાઈ છે એ કોર સાયન્સ સાથે બહુ આબાદી રીતે જોડાણ અને આજે પણ આપણે આ જે સ્પેસની અચીવમેન્ટ છે એમાં બહુ બધા હૃદયથી વિક્રમભાઈનું નામ લે છે કદાચ આપ કોર સાયન્સ નહીં પણ સોશિયલ ઇસ્યુઝના સાયન્સમાં ઇન્વોલ્વ થયા એવું બન્યું છે તો ડુ યુ ફાઇન્ડ એની ટિપિકલ રિલેશનશીપ બિટવીન ફાધર્સ વર્ક એન્ડ યોર વર્ક એટલે મેં કદાચ પહેલા બોલ્યો છું વિક્રમભાઈનું જે હતું એ સાયન્સ અને સાયન્સને સમાજ સાથે એમણે જોડ્યો છે પહેલેથી જ અને ઈસરોને તમે આજે પણ જુઓ તો એ રીતે છે એટલે અને શિક્ષણ માટે સૌથી એક સૌથી પહેલો વિચાર જે કર્યો કે શિક્ષણને ગામે ગામે આપણે ક્વોલિટી એજ્યુકેશન પહોંચાડી શકીએ જ્યાં રોડ પણ નથી એ પણ એ વિચાર વિચારતા એટલે એમણે જ મને કીધું કે આમાં આ કેશન નથી બીજું કે મને આજે પણ વિજ્ઞાનમાં એટલો જ રસ છે પ્યોર સાયન્સમાં ઓકે આજે એટલો જ રસ છે આજે વેવ થિયરી ગઈકાલે રવિવાર હતો એટલે મારી ડોટર સાથે એને શીખવાનું આવે છે મને બહુ મજા આવે છે કે ફિઝિક્સનું શીખવાનું કે મારું મૂળ વિષય છે કે એને કેવી રીતે શીખવાનું અત્યારે તો ખાસું અઘરું થઈ ગયું છે જે આપણે કોલેજમાં શીખતા હતા હવે સ્કૂલમાં આવી ગયા આવી ગયું પણ એ એ પણ શીખવા એટલે એમાં એ વિષય એટલા સરસ છે પણ ગણિત અને વિજ્ઞાન એવા વિષય છે કે જેના તમારું મગજ પ્રોબ્લેમ સોલ્વ કરતા થઈ જાય છે એટલે કયા વિષયમાં પછી જાઉં છું એ નથી અગત્યનું નથી ખબર નથી અગત્યનું પણ વિક્રમની વાત કરીએ તો અંબાની પણ જે જે કળાનું જે આમાં આવ્યું અને જે એમણે જયારે સાયલન્ટ વેલી કેરલમાં જયારે બંધ બાંધવાનો હતો ડેમ બાંધવાનો હતો જેનાથી આખી એક આખી ખીણ કેસ અને એ વખતે પ્રોટેસ્ટ થયા અને એમણે એક દિલ્હીમાં મોટા સેમિનારમાં એમણે એમનો ડાન્સ કર્યો આના વિશે અને એમએસ સ્વામિનાથન જે આપણે અત્યારે હમણાં જ ખોયા એમ એ સ્વામિનાથન કીધું આવીને કીધું કે ભાઈ આ એક પંદર મિનિટના નૃત્યથી જે બધાની ઉપર અસર થઈ એ કે કેટલા ભાષણો સાથે નથી થઈ કારણ કે દિલને અડકે છે એટલે જે કળાનું મહત્વ છે એ પણ એટલું જ સમજવું અગત્યનું છે એટલે એક તક મળી છે કે પ્યોર સાયન્સ આર્ટ અને અને ફેમિલી કનેક્ટેડ વિથ સોસાયટી અને એન્ટરપ્રાઇઝ ઓફકોર્સ આમ તો દૂર દૂરથી અભ્યાસ કરતા મારો એવું કન્કલુઝન છે કે આવું વેરિયસ ફિલ્ડની એસેટ હોય એવું ફેમિલી જે બ્લેસેડ ફેમિલી કહેવાય કારણ કે એક બાજુ વિક્રમભાઈ મૃણાલની બેન આપ છો મલ્લિકા બેન એવી રીતે સમાજ સાથે જોડાયેલા છે કે એને સમાજથી શું દૂર એમ વિચારવું મુશ્કેલ પડે એવું છે એકે સબ્જેક્ટ સ્પર્શ્યા ન હોય એવું બનતું નથી કે આપણને એવું લાગે ને કે ભાઈ આ પ્રશ્ન આપણા દેશનો પ્રશ્ન આજે કેવી રીતે તમે આજનું છા આજનું કોઈ દિવસનો પણ છાપું લો પણ આજનું છાપું લઈને તમે જુઓ તટલી જ એમાં બે કે ત્રણ વાર્તા એવી હશે કે તમને લાગે કે આમાં હું કશું જ નહીં કરું આ વસ્તુ હું જસ્ટ વાંચીને પૂરી જાઉં છું અથવા તો ઘણા લોકો તો એવા છે કે અમે તો છાપું વાંચવાનું બંધ કરી દીધું આખા એટલા બધા સમાચાર ભયાનક છે બધા કે અમારે તો વાંચવું જ નથી એવી પરિસ્થિતિ સાચી વાત છે એટલે એટલે આ એક પૃથ્વી છે બહુ જ યુનિક વસ્તુ છે આપણને મળેલી છે માનવ જાતિને મળેલી છે કેવી રીતે આપણે બધા સાથે મળી અને એમાં આપણે જે પણ કોન્ટ્રીબ્યુશન કરી શકીતા હોય અને જે બીજા યંગ યુથ લોકો છે કે જેને આપણે આપણી સંસ્થાઓ કરીને તક આપી શકતા એટલું થાય તો એ બહુ જ સેટિસ્ફેક્શન મળે છે એટલે વિશ્વકોષ ટ્રસ્ટને એનો આનંદ છે કે મૃણાલીબેનને તો અહીંથી એવોર્ડ મળ્યો છે અને આપ બંને જે અહીંયા છો અમદાવાદ ખાતે એને અમે આ સંવાદમાં જોડી શક્યા છીએ એટલે હું અમારી બંને સંસ્થાઓ વતી આટલો લાંબો સંવાદ વિચ ઇઝ ડિફિકલ્ટ ફોર કાર્તિકે ભાઈ મને ખ્યાલ છે કેટલી સંસ્થાઓ સાથે અને હું એ એ માન સન્માન લિસ્ટમાં નથી ગયો કારણ કે તો ગૂગલ દેવતા આપણને કહી શકતા હોય છે પણ અત્યારે જે આત્મીય વાતો થઈ એ ભાગ્ય થતી હોય છે એટલે હું બહુ જ આનંદ વ્યક્ત કરું ઉભા વ્યક્ત કરું આપણે સમય ફાળવ્યો અને આપને કઈ અમારે અમને કહેવાનું હોય એવી સરસ સંસ્થા છે કે જેનાથી ઘણું આમાં થઈ શકે એવું છે અને જે જે ખાસ કરીને જે ભાષાનો જેમાં આપણું કલ્ચર ક્યાં સમાવેશ ક્યાં થયો છે સ્પંજ ક્યાં છે એનું યસ તો એ એક ભાષા છે એ ભાષા આપણી એકદમ નાની ના થઈ જાય અને જે એની એની જે વિવિધતા છે જે દરેક શબ્દોની વિવિધતા છે અને પછી કાઠિયાવાડ માં બોલતા હોય કે સુરતમાં બોલતા હોય એ બધી એ શબ્દો એ એ રે આપણા એ એક વસ્તુ ખૂબ કરવાની જરૂર છે અને અત્યારે બધું સિમ્પલિફિકેશન માં બધું ઉડી જાય છે ઉડી જાય સાચી વાત છે એટલે એનો બહુ કોર સાચવીને વિશ્વ બોલો વર્ક કરે છે અત્યારે આપણે એમ કહીએ બે ત્રણ યુનિવર્સિટીઓ સાથે મળીને જે કામ ન થાય ભાષા માટે એટલું કામ આ જે ધીરુભાઈ ઠાકર જેવા સ્વપ્ન દ્રષ્ટાથી શરૂ થયું તે કરી રહ્યું છે અને એમાંનો એક ભાગ એટલે અમારો આ અસ્મિતા વિશે સંવાદ છે અને એમાં પણ આપે જે કહ્યું કે આપણે નજીકના માણસને ઓળખતા નથી કે ભાઈ એનું બાળપણ ક્યાં વીત્યું છે તો હું તો એવું ઉમર કે આપણે નજીકના શું મોટા માણસને નથી ઓળખતા એટલે અમને એમ થયું કે ચાલો આપણે એમના જીવન વિશે વાત સંવાદ કરીએ અને સમાજ સુધી મૂકીએ હું ખૂબ જ આનંદ વ્યક્ત કરું આભાર વ્યક્ત કરું નમસ્કાર